એક જરાક અવાજ ચેક કરી લેજો કે અવાજ આવે છે કે નહીં, એટલે પછી આપણે ચાલુ કરી દઈએ આપણો આજનો લાઈવ સેશન. ચલો, અવાજ આવે છે? એકવાર કહી દે જો અવાજ આવે છે કે નહીં. મને જરા કોમેન્ટ બોક્સમાં અવાજ આવે છે કે નહીં કોણ કહી દેજો, એટલે મને ખ્યાલ આવી જાય. ચલો, ઘણા બધા લોકો આવે છે, આવીને લાઈક કરતા જજો. થોડાક લોકો આવી જાય, થોડા વિદ્યાર્થીઓ આવી જાય, એટલે પછી આપણો આજના લાઈવ સેશનની શરૂઆત કરવાની છે. અને આજનો જે તડકતો ભડકતો ટોપિક છે, જેનું નામ આજે તમે આમ જોઈને ઘણા ઘણા બધા લોકોના મેસેજ આવતા હતા, ઘણા બધા લોકોના કોમેન્ટ્સ એવી બધી આવતી હતી કે ભાઈ કોઈ પણ પ્રકારનું ગુજરાતી વાક્ય હોય એનું અંગ્રેજી અને અંગ્રેજીનું ગુજરાતી બંને રીત આજ જોવાની છે. અને આજે તમે જુઓ, મજા જ આવી જવાની છે. એક તમામ પ્રકારની માહિતી આવી જશે. જે લોકો જેટલા પણ લોકો આજે જોડાવાના છે, એ લોકોને આજે બહુ મજા આવવાની છે. આવી જાઓ, એમ લાઈક કરતા જજો વિડીયોને, જેથી કરી અને મને મજા આવે. રામ રામ સર, રામ રામ, રામ રામ સર. યોર વોઇસ ઇઝ કમિંગ પરફેક્ટલી. ઓકે, સરસ સરસ. કેમ છો સર? અરે એકદમ બઢિયા છે, એકદમ મજા આવે એવા. સ્ટાર્ટ સર લેક્ચર. હા, ચાલુ કરી દઈએ. બસ થોડાક લોકો આવી જાય. 75 લોકો આવી ગયા છે ભાઈ, 75 લોકો. આજે 100 નો આંકડો પાર થાય પછી આપણે ચાલુ કરશું. આવી જાઓ એટલે લાઈક નું બટન એક જરૂર દબાવી દેજો. 100% આવે છે. ઓકે રોનકભાઈ, 100% આવે છે. અને હા, જેટલા લોકો હજી શેર નથી કર્યો આ વિડીયો, ફટાફટ શેર કરી દો. શેર કરી એક પુણ્યનું કામ હોય છે. પુણ્યનું કામ પૂરું કરી અને પછી આપણે આજના આ લેક્ચરમાં જોડાશું. અને આજના આ સરસ મજાના લેક્ચરમાં એક સરસ મજાનો ટોપિક લઈને આવ્યા છીએ, બરોબર. આમ તો આપણે ઘણા બધા ટેન્સ, જો કે સ્પોકન ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે, બરોબર, ઓલમોસ્ટ પૂરું થવા આવ્યું છે. ડિસેમ્બર મહિનામાં આખું સ્પોકન આપણું પૂરું થઈ જશે, બરોબર છે. 100% પૂરું થઈ જશે. અને એમના સ્ટુડન્ટ્સ જેટલા પણ જોતા હોય, એ લોકો ઘણા બધા મેસેજ કરે, સર એમમાંથી ક્યારે લાઈવ હશે? એમમાંથી કાલે હશે, સોમવારે નહીં પણ પાછો ટ્યુઝડેના હશે. એટલે આ વીક, આવતું વીક છે, એ આખું એમ ઉપર આધારિત રહેશે, જેને આપણો કોર્સ પરચેસ કર્યો છે એ લોકો માટે, બરોબર છે. 79 લોકો આવી ગયા છે, બરોબર. 79 લોકો આવી ગયા છે, 81 લોકો આવી ગયા છે, અને લાઇક્સ 76 જ છે, બોલો. એ તો બહુ ના ઇન્સાફી હે. નમસ્તે સર. અરે નમસ્તે. ઓ કિશન ઠુમર, હાલો સર. દ્વારકા, દ્વારકાથી પણ લાઈવ જોડાયેલા છે કિશન ઠુમર ભાઈ. આખી ટીમ છે એ અત્યારે મોજ કરી રહી છે. હોત તમારો, હું તમારો ફેન છું, ફેન છું ભરત દત્તાણીયા. વાહ સરસ સર. સર અમે અમને ભૂલી ગયા, માનવ પટેલ. ના ભાઈ ના, કોઈને થોડા ભૂલવાના હોય. આઈ હેવ નાઇટ શિફ્ટ અ લિટલ ટાઈમ. વાહ સરસ. કઈ જગ્યાએ? આઈ એમ લિવ ઇન યુરોપ. કિંજલ વઘાસિયા, હેલો. આઈફોન એપ્લિકેશન ડાઉનલોડ થશે? આઈફોનમાં એપ્લિકેશન છે એ હવે આપણું જે નેક્સ્ટ પ્લાન છે, નેક્સ્ટ પ્લાન આપણો હમણાં વિધિન આ મંથમાં આવવાનો છે. એટલે જે લોકોએ આપણો કોર્સ પરચેસ કરવાનો છે અને આવતા વર્ષનો કોર્સ એવો પરફેક્ટ હશે કે જે ભૂકા કાઢી નાખે એવો, બરોબર છે. ફી પણ સાવ નોર્મલ જ હશે એનું, તમને બધું આખું ટૂંકમાં એમ કહેવાય ને કે ભાઈ. અને જેટલા લોકોએ આ વર્ષે કોર્સ પરચેસ કર્યો હતો, એ લોકોને આવતી વખતે આપણે થોડુંક એવું ડિસ્કાઉન્ટ પણ આપીશું એને, બરોબર છે. એટલે જે લોકોએ હવે કોર્સ પરચેસ કરવાના છો, બરોબર છે, એ કોર્સ પરચેસ કરવાના હોય તો એ કોર્સ પરચેસ હમણાં તમારે કરવો હોય તો ઠીક છે. બાકી આપણો નવો કોર્સ છે એ આપણા ડિસેમ્બરના એન્ડમાં લોન્ચ કરવાના છીએ, બરોબર. અથવા તો ડિસેમ્બર મિડ ડિસેમ્બરમાં પણ આપણે લોન્ચ કરી શકશું, બરોબર. આખું કામ ચાલુ છે એની ઉપર પણ.
બરોબર છે, એટલે નવો કોર્સ, નવી ગોળીનો નવો દા આવશે, બરોબર છે, એટલે ઈ તમામ પ્રકારની વાત છે એ આપણે કરવાનું જ છે. ગ્રુપ બનાવો સર, ગ્રુપ છે જ આપણે આપણા શું કહેવાય બ્રોડકાસ્ટ ગ્રુપમાં જોડાવા માટે 972729239 આ નંબર ઉપર મેસેજ કરો. આ ભાઈ નું જ ગ્રુપ છે, આ ભાઈ જ ખુદ ગ્રુપ બનાવે છે. વોટ્સએપ પર બ્રોડકાસ્ટ ગ્રુપ હશે. પછી ઘણા બધા લોકો કેમ કે છે, જો આપણે આપણને કોઈ ગ્રુપમાં એડ કરતા હોય બરોબર છે, એટલે આપણને એમ થાય કે ગ્રુપમાં એડ કરીએ એટલે તરત મેસેજ આવે ભાઈ તમને ગ્રુપમાં એડ કરવામાં આવ્યો. પણ બ્રોડકાસ્ટ ગ્રુપમાં તમને ખબર ન પડે મેં તમને એડ કરી દીધા હોય, તમને મેસેજ મળતા હોય. જેટલા લોકોને મારી લાઈવ નોટિફિકેશનની લિંક મળે છે બરોબર છે, જ્યારે પણ હું વિડીયો મૂકું છું ને તમને મળી જાય છે, તો એનો મતલબ શું થાય કે તમે એ બ્રોડકાસ્ટ ગ્રુપમાં એડ છો, ઓલા ગ્રુપમાં નથી. અને એ ગ્રુપ હું બનાવીશ ને એના ગ્રુપ, એ ગ્રુપ બનાવવામાંથી તમને નુકસાન થાય એટલા માટે હું એ ગ્રુપ નથી બનાવતો. કારણ કે એ નુકસાન થશે, તમારો નંબર છે એ બીજા લોકો પાસે વયો જશે, એ બીજા લોકો છે એ તમારા નંબરનો મિસયુઝ કરશે, બરોબર. એટલા માટે હું એ રિસ્ક લેવા માંગતો નથી, તમારું ખરાબ થાય એવું હું ઈચ્છતો નથી. એટલા માટે છે આપણો નંબર ક્યાંય જવો જોઈએ નહીં. 94 લોકો આવી ગયા છે, 95 લોકો, 5 લોકો ઘટે છે, આવી જાય એટલે આપણે આજે ચાલુ કરી દેવાનું રહેશે. દરેક વિદ્યાર્થીઓએ લાઈક અચૂકપણે કરવાની રહેશે. હા, 100% લાઈક જેટલા લોકોએ નથી કરી કરી દેશે ફટાફટ. સર મને ઇંગ્લિશ નથી આવડતું, આઈ લવ મોમ. તમે જો નથી આવડતું, આજનો આ લેક્ચર જોજો ખાલી, તમને ઘણો બધો 100% ફેર પડશે. અને નો ફેર પડે તો આજના ઇન્ટરનેટના પૈસા મને કેજો, હું ગૂગલ પે કરી દઈશ, બરોબર છે. 100% ફેર પડશે, પડશે અને પડશે જ. એટલે ખાસ દરેક વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે આજના આ લેક્ચરમાં અંત સુધી બન્યા રહેવાનું છે, વિડીયોને લાઈક કરી દેવાનો છે. તમે નવા છો આપણી ચેનલમાં, હજી સબસ્ક્રાઇબ નથી કર્યું તો નીચે સબસ્ક્રાઇબ નામનું બટન હશે, રેડ કલરનું હોય તો જ દબાવજો, બ્લેક કલરનું થઈ ગયું ન દબાવતા. કોઈ પણ ચેનલ છે એ જીવનમાં એક જ વાર સબસ્ક્રાઇબ થાય, બરોબર છે. આ વસ્તુ દરેકે ધ્યાનમાં રાખવાની રહેશે. ચાલો, અંગ્રેજી નથી આવડતું શીખડાવો, હાલો શીખડાવી દે. ઓકે, ચાલુ કરી દઈ છે, 104 લાઈક્સ થઈ ગઈ છે, બરોબર છે. આમ જેમ આવતા જાવ એમ લાઈક કરતા જાજો. ચાલો, હવે રાજકોટ પરિશ્રમ સ્કૂલ શ્રુતિ, વાહ, પરિશ્રમ સ્કૂલમાંથી પણ જોડાયેલા છે વિદ્યાર્થીઓ. સર એપમાં લેક્ચર ક્યારે લેવાના છો? કાલે જ હશે એપમાં લેક્ચર, જેટલા લોકો છે એ બધાય માટે, બરોબર છે. ચલો હવે શરૂઆત કરીએ. આ નંબર સેવ કરી લેજો, એના ઉપર મેસેજ કરી દેજો અને કહી દેજો ગ્રુપમાં એડ કરી દો, એટલે હું તમને એ ગ્રુપમાં એડ કરી દઈશ, બરોબર છે. એટલે આ વસ્તુ દરેકે ધ્યાનમાં રાખવાની રહેશે, જેથી કરીને તમને બધું નોલેજ મળતું રહેશે, તમને દરેક પ્રકારના વિડીયોઝ છે એ તમને મળતા. 100 થઈ ગયા છે તો હવે આપણે ચાલુ કરીએ, 100 વોચિંગ નાવ, એટલે હવે આપણે શરૂઆત કરીએ. તો શરૂઆત કરીએ, એમાં પહેલું શું કે કોઈ પણ વાક્યનું ગુજરાતીમાંથી કે અંગ્રેજીમાંથી ગુજરાતી કરવા માટે શું કરવું પડે, નીચેના આપેલા મુદ્દાઓ ધ્યાનમાં હોવા જોઈએ ભાઈ. આ ખાસ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે, નીચે હમણાં મુદ્દા હું આપીશ. કોઈ પણ અંગ્રેજી વાક્યનું ગુજરાતી અથવા તો ગુજરાતીનું અંગ્રેજી, ગુજરાતી તો આપણને સમજાય છે, આપણી માતૃભાષા કહેવાય, આપણે એમાં તો મોટા થયા છીએ, બરોબર છે, એટલે એ આપણને સમજાશે. પણ ક્યારેક એમ કે ને ભાઈ આનું ઇંગ્લિશ શું થાય, ત્યારે થોડોક તકલીફ પડે છે. અને કોઈ ગુજરાતીમાંથી ઇંગ્લિશ કરવાનું કે ઇંગ્લિશમાંથી ગુજરાતી કરે, બંને રીતે તકલીફ પડે. ગયા લેક્ચરમાં મેં તમને ઇમ્પોર્ટન્સ સમજાવ્યું હતું અંગ્રેજીનું, બરોબર છે, ગયા લેક્ચરમાં બધા હતા જ, મને ખબર જ છે, બરોબર છે. તો આજે આગળ તમને વાત કરવાનો છું. તો સૌ પ્રથમ કોઈ પણ અંગ્રેજી વાક્ય કેવી રીતે બને, કોઈ પણ અંગ્રેજી વાક્ય છે એ કેવી રીતે બને, તો તમને ખબર છે, આ મેં આગળના વિડીયોમાં કહી દીધું છે. સ્પોકનના તમે 1-5 વિડીયો જોશો ને એટલે એમાં આ આવી જશે. પણ અત્યારે હું તમને થોડુંક રિવાઇઝ કરી દઉં. રિવિઝન એ એક મહત્વનો ભાગ છે આપણી લાઈફમાં, રિવિઝન થતું રહેવું જોઈએ, તો જ તમને ખ્યાલ આવશે. દરેક શિક્ષકો છે, કદાચ ગમે એવા મહાનુભાવો હોય, બરોબર છે, મહાનુભાવો શિક્ષકો હોય છતાં એને રિવિઝન કરવું પડે. શું કામ કે ભાઈ એને જોવું પડે, એના એની લાઈફમાં એને અપડેટ થવું હોય,
એટલા માટે. અને જો કે અમારે રિવિઝન આમ તો રોજ થતું છે, એક ક્લાસમાં કરાયું, બીજા ક્લાસમાં કરાયું, ત્રીજા ક્લાસમાં કરાયું. આ ટોપિક છે, હું અત્યારે પાછો આ રિવિઝનમાં પાછો લઈ આવ્યો, તો મારા માટે તો રિવિઝન જ થયું ને. તો ભાઈ મારે રિવિઝન કરવું પડતું હોય તો તમારે તો ઓબ્વિયસલી કરવું પડે, બરોબર છે. 170 લોકો આવી ગયા છે અને લાઈક 113 છે, આ મને બહુ દુઃખ પહોંચાડે છે. તો એટલા એટલીસ્ટ તમે લાઈક તો કરી શકો ને. હે ઓકે, ચલો હવે જુઓ કોઈ પણ વાક્યનું અંગ્રેજી કેવી રીતે બને, એના માટે એક તો ટેન્સ અને એક નોન ટેન્સ. સાહેબ આ નવું લાવ્યા પાછા, ટેન્સ અને નોન ટેન્સ. વોટ ઇઝ ધીસ ગાઠિયન ધીસ? નહીં નહીં, ગાઠિયન ધીસ નથી, પણ આ ટેન્સ અને નોન ટેન્સનું થોડુંક આપણને જ્ઞાન હોવું જોઈએ. ભાઈ ટેન્સ એટલે શું અને નોન ટેન્સ એટલે શું, આ બે રીતે વાક્ય બને, બરોબર છે. નોન ટેન્સ એટલે અને ટેન્સ એટલે, તો હવે હું તમને એક્સપ્લેન કરું. મેં તમને આગળના, જો તમારે એકદમ ડિટેલમાં જોવા હોય ને, તો સ્પોકન ઇંગ્લિશના આપણા લેક્ચર છે 1-5 લેક્ચર જોશો ને, એટલે તમને બધી માહિતી પ્રોપર વેમાં મળશે, ડી ટુ ડી, એટલે એક્ઝેક્ટલી. પણ અહીંયા હું તમને એટલો બધો સમય તે નહીં લઉં, કારણ કે અહીંયા હું ફક્ત રિવિઝન જ કરાવવા માટે છું. હા, અમને બાકી આપણે જે મેઇન ટોપિક છે નહીં તે બાકી રહી જશે, હું આખા ટોપિક લેવા જઈશ. મેઇન ટોપિક આપણો શું છે, કોઈ વાક્યનું ગુજરાતીમાંથી અંગ્રેજી, અંગ્રેજીમાંથી ગુજરાતી ઓળખવું કેમ ને કરવું કેમ, એની માહિતી આપણે આપવાની છે. ઓકે, તો શરૂઆત કરીએ. પેલા તો ટેન્સ અને નોન ટેન્સમાં બીજું કાંઈ તફાવત નથી, કાંઈ ખાલી યાદ કેટલું રાખવાનું કે ભાઈ જો બે પ્રકારના વાક્ય હોય, જોજો સાંભળજો. એક વાક્ય હું તમને બોલું છું, આમ બે વાક્ય છે પણ એક સાથે જ બોલું છું, કે ભાઈ હું વિજય છું, અથવા તો એ વિજય રહેવા દો, હું શિક્ષક છું અને હું અંગ્રેજી ભણાવું છું. આ બે વાક્ય છે, હું શિક્ષક છું આ એક વાક્ય, હું અંગ્રેજી ભણાવું છું આ બે વાક્ય. હવે તમે ધ્યાનથી જોશો ને, એટલે આમાં એક વસ્તુ તમને ખબર પડશે કે ભાઈ હું શિક્ષક છું આમાં કોઈ ક્રિયા નથી થતી. ડુ યુ નો વોટ ઇઝ ધ મીનિંગ ઓફ ક્રિયા? યસ, યુ નો વેરી વેલ. ક્રિયા એટલે વર્બ, કોઈ પણ પ્રકારનું કોઈ વાક્યમાં કામ થતું હોય ને એને ક્રિયા કહેવાય. શું કહેવાય? ક્રિયા કહેવાય, બરોબર. એટલે ક્રિયા તમને જુઓ, હું શિક્ષક છું એમાં ક્રિયા થાય નથી થતી, તો આને કહેવાય નોન ટેન્સ, ટેન્સનો ઉપયોગ નથી થતો. આમ તો ટેન્સનો ઉપયોગ જ થયો છે એમાં, એક પ્રકારનો ટેન્સ વગર કોઈ વાક્ય બને જ નહીં. પણ આ તો મેં બે ડિફરન્ટ ટાઈપ પાડ્યા છે. હવે હું એમ કહું છું કે ભાઈ હું અંગ્રેજી ભણાવું છું, તો આમાં તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ અંગ્રેજી ભણાવવાની ક્રિયા થાય છે, થાય છે અંગ્રેજી ભણાવવાની ક્રિયા. તો એકમાં ક્રિયા થાય છે અને એકમાં ક્રિયા નથી થતી. તો અત્યારે આપણે એટલું યાદ રાખશું કે જે વાક્યમાં ક્રિયા થતી હોય ને એ ટેન્સથી વાક્ય બનાવશું, અને જે વાક્યમાં ક્રિયા નથી થતી એ નોન ટેન્સથી વાક્ય બનાવશું. પ્રશ્ન પાછો એ થશે, બા ટેન્સ ને નોન ટેન્સ ને એ છે શું? હવે જો એક વાક્ય, વિજય સર અંગ્રેજી ભણાવે છે, તો વિજય સર એ, વિજય સર ટીચિસ ઇંગ્લિશ. હવે આ એ શું કામ આવ્યો? તકલીફ વાળું છે. આ કયો કાળ છે? તકલીફ વાળો છે. તકલીફ દૂર થઈ જશે, અંત સુધી બન્યા રહેજો એટલે બધી તકલીફ દૂર થઈ જાય. હવે અહીંયા જો, હું શિક્ષક છું તો આઈ એમ અ ટીચર, આમાં કોઈ ક્રિયા થાય છે ભાઈ? એ થાય છે? નથી થતી. આમાં ક્રિયા થાય છે? તો કે હા, ભણાવવાની ક્રિયા થાય છે. એકમાં ક્રિયા થાય છે જ્યારે એકમાં ક્રિયા નથી થતી, જેમાં ક્રિયા થતી હોય એને ટેન્સ કહેવાય, અને જેમાં ક્રિયા નથી થતી એને નોન ટેન્સ આપણે કહેશું. આગળ વધીએ તો બીજી એક વસ્તુ કીધી કે ભાઈ 12 પ્રકારના કાળ આવે, 12 પ્રકારના કાળ. તો 12 પ્રકારના કાળ છે, જ્યારે નોન ટેન્સમાં શું આવે? ટુ બી ના રૂપ આવે, ટુ હેવ ના રૂપ આવે, બરોબર. એનાથી વાક્ય બનાવવામાં આવે. હવે આની વાત ને આની વાત હવે આપણે આગળ કરશું. તો હવે જુઓ, થોડુંક આપણે આગળ વસ્તુ જોઈ લઈએ એટલે આપણને આમાં થોડીક ક્લિયર બધી વસ્તુઓ છે એ થઈ જાય કે ભાઈ ટેન્સ છે એ 12 પ્રકારના છે, અને નોન ટેન્સ છે એમાં ટુ એવ ને ટુ બી ના રૂપો આવે. આટલી પહેલા આપણને ખબર હોવી જોઈએ, બરોબર છે. સર ઇંગ્લિશ વિષયમાં સારા શિક્ષક કેવી રીતે બનવું? બસ આવી જ રીતે આમાં ધ્યાન દેવાનું અને સરસ મજાની રીતે આગળ વધતું રહેવાનું, એટલે જીવનમાં તમે પણ સારા એવા વાક્ય બનાવી શકો છો અને તમે પણ સારા એવા શિક્ષક બની શકો છો, અને એ મારા કરતા પણ સારા બની શકો છો તમે, બરોબર છે. આ વસ્તુ ધ્યાનમાં રાખો. અને ભાઈ જે શિક્ષક, જે ગુરુ હોય એના કરતા એના શિષ્યો છે એ વધારે સવાયા થાય ને, એ ગુરુને સૌથી વધારે ગમે. સચિન તેંડુલકર છે એમના ગુરુ જે એના કોચ હતા, એ કોચ છે એના કરતા સારું ક્રિકેટ કોણ રમ્યું? સચિન તેંડુલકર જ રમ્યા ને. તો એમના જે ગુરુ છે
એ હંમેશા એમ કે છે કે ભાઈ મને સચિન જેવો સ્ટુડન્ટ મળ્યો છે તો એ મારા માટે બેસ્ટ છે, તો મારા માટે તમે બધા સચિન બનો ભાઈ, હે મારા કરતા તમે બહુ સારા લેવલમાં બહુ સારા એવા શિક્ષક બનો, અને 100% ઘણા બધા હસો અને ઘણા બધા બનશો તો એ મને વધારે ખુશી થશે. કોઈ દિવસ એવું ન દેખલે મારા કરતા તમને અંગ્રેજી વધારે આવડવા માંડ્યું, હે મારા કરતા તો વધારે જાણવા માંડ્યું, બરોબર છે? એટલે એ વસ્તુ કોઈ દિવસ આપણામાં ન આવે, મારા પાસેથી તમે શીખાણ તમે આગળ વધો એ જ મારી ટૂંકમાં સારી ભાવના કહેવાય, બરોબર છે? ચલો આગળ વધીએ. હવે અહીંયા વાત કરી કે ભાઈ ટેન્સ છે 12 પ્રકારના છે, ટુ બી ટુ હેવ ના આવે, 12 પ્રકારના કાળ આવે, હું શિક્ષક છું, આઈ એમ અ ટીચર, બરોબર છે? આ વસ્તુ તમને ખ્યાલ આવી જવી જોઈએ. હવે આ બે ની જે ચર્ચા છે એ વધારે આપણે આગળ હમણાં કરશું, પરંતુ આ બે ને યાદ રાખજો, હું શિક્ષક છું અને હું અંગ્રેજી ભણાવું છું, નોન ટેન્સ અને ટેન્સ, બરોબર છે? પણ હજી આગળની આપણે થોડીક વાત કરી દે તો, હવે જો કોઈ વાક્ય છે, આપણે પેલા મેં તમને કીધું કે ભાઈ નોન ટેન્સ થી વાક્ય બને છે, બરોબર છે? નોન ટેન્સ થી વાક્ય બને છે એમાં તો વર્બ આવવાનું નથી. હવે અહીં એક શબ્દ આવ્યો વર્બ, વર્બ નું ગુજરાતી શું થાય ભાઈ? તો કે વર્બ નું ગુજરાતી થાય ક્રિયાપદ, બરોબર છે? એક એવું પદ કે જે ક્રિયા દર્શાવતું હોય, બરોબર? વાક્યમાં બધા પદ અલગ અલગ આપ્યા હોય, એક કર્તા હોય, એક ક્રિયાપદ હોય, એક સહાયકારક ક્રિયાપદ હોય, કર્મ હોય, અન્ય શબ્દ હોય, તો એક એવું પદ, એક એવો શબ્દ જે ક્રિયા દર્શાવે છે એને ક્રિયાપદ કહેવાય. હું રમું છું તો રમવાની ક્રિયા થાય છે તો એને ક્રિયાપદ કહેવાય ભાઈ, બરોબર છે? પછી એમ કહું કે તેણી પતંગ ઉડાડે છે, ભાઈ આમાં પતંગ છે એ ક્રિયાપદ થાય? નો થાય. ક્રિયા શું થાય છે? ઉડાડવાની થાય છે. તો અહીંયા ફ્લાય છે એ ક્રિયાપદ કહેવાય. ટૂંકમાં જે કોઈ પણ પ્રકારનું વાક્ય હોય એ વાક્યમાં જે કોઈ પણ પ્રકારનું ક્રિયા દર્શાવતો શબ્દ હોય ને એને ક્રિયાપદ કહેવામાં આવે છે. હમણે આખર બધી વાત ખરવાના છીએ, છેંચા ખરવાની નથી. ઓકે, 132 લોકો આવી ગયા છે, લાઈક હજી ન કરી ફટાફટ લાઈક કરી દેજો. વિજય સર, નિશાંત સર ની ચેનલ ક્યારે આવશે? નિશાંત સર ની ચેનલ 100% પાછી આવશે, આવશે, આવશે જ, પ્રોસેસ ચાલુ છે. મેં પણ એમને ફોન કર્યો હતો, વધારે તો મેં વાત નહોતી કરી, પણ નિશાંત સર ને મેં ફોન કરીને કીધું છે કે સર આવી જશે, ચિંતા. તો કે હા હા, એ કે હું પ્રોસેસ ચાલુ જ છે, કે યુટ્યુબ વાળાને બધાને મેસેજ કર્યા જ છે. પછી એમને મેં જે વિડીયો મૂક્યું તો એમને એ પણ કીધો કે સર મેં તમારો વિડીયો જોયો, થેન્ક યુ. અરે સર થેન્ક યુ થોડું કહેવાનું હોય, બરોબર છે? નિશાંત સર ની ચેનલ આવશે, જરૂર જરૂર અને જરૂર આવશે, અને એમની પાસેથી તમે પાછા મેથ્સ અકાઉન્ટ ભણતા થઈ જશો, 100% થઈ જશો, બરોબર છે? કારણ કે સારા માણસનું કોઈ દિવસ ખરાબ થતું નથી, ક્યારેક થાય પણ એ થોડીક માટે હોય, પણ શું કહેવાય કે એક ખરાબ સમયની પાછળ બહુ સારો એવો સમય રહેલો હોય છે. એટલે ચિંતા નહીં કરો ને, એની ચેનલ આવી જશે. બસ તમારે ખાલી કરવાનું છે એટલું કે તમે ટ્વિટર નથી વાપરતા તો ટ્વિટર વાપરો, અત્યારે ચાલુ કરો એમની હેલ્પ કરવા માટે, બરોબર? એક એક શિક્ષક છે એ તમારા માટે, આમ તમે જુઓ તો 365 દિવસ મહેનત કરીને વિડીયો યુટ્યુબ ઉપર બનાવતા હોય અને તમને હેલ્પ કરતા હોય, તો તમારા માટે એક ખાલી એક સેકન્ડ અથવા તો એક મિનિટની હેલ્પ એ વ્યક્તિને જોતી હોય તો એટલું તો કરવું જ પડે. ટ્વિટર ડાઉનલોડ કરો, એમની જે એમાં એમની ચેનલ આવે છે નિશાંત કતીરા, એ સર્ચ કરો, એમાં એને ટ્વીટ કર્યું છે, એને રીટ્વીટ કરો, એટલે યુટ્યુબ વાળા પાસે એમની ચેનલનો જે કાંઈ એને મેસેજ મોકલો છે એ ત્યાં પહોંચી જાય, અને એ લોકો એમની ઉપર એક્શન લે અને નિશાંત સરની ચેનલ પાછી મળી જાય, અને પાછી તમે એમના સાથે ભણતા થઈ જાઓ. અમે પણ એને ખૂબ મહેનત કરીએ છીએ કે એમની ચેનલ પાછી આવે, અને 100% આવશે, થોડોક સમય લાગશે, બાકી આવી જશે, હું તમને કહીશ કે જો આવી ગઈ ને, બરોબર? એટલે ચિંતા નથી કરવાની. ચાલો આગળ વધીએ. વર્બ છે ક્રિયાપદ, બરોબર છે? અને આમ તો તમે જો અંગ્રેજી ગ્રામરમાં મારો ફેવરિટ કોઈ સબ્જેક્ટ, ટૂંકમાં ગ્રામરમાં કોઈ પર્ટિક્યુલર ટોપિક મને જે ગમતો હોય ને એ વર્બ છે ભાઈ. આઈ લવ વર્બ્સ, કારણ કે વર્બ્સ વગર છે ને તમે અંગ્રેજી બોલી નહીં શકો. યુ કેન નોટ સ્પીક વિધાઉટ વર્બ, બરોબર છે? એટલે વર્બ છે એ વર્બ કરી લ્યો ભાઈ. બહુ જાજા ન કરો તો કાંઈ નહીં, 300-350 જેવા જે મેં તમને હું લગભગ આપણે પીડીએફ મોકલાવીએ જ છીએ, બરોબર? એ પીડીએફમાંથી જેટલા પણ વર્બ્સ છે એ કરી લેજો, એટલે તમને બધું તમને આમ ટૂંકમાં ખબર પડે કે ઇંગ્લિશ શું છે, બરોબર? વિધાઉટ વર્બ્સ નહીં તમે બોલી શકો, નહીં સમજી શકો. હું તમને હમણાં એનો પ્રૂફ પણ આપીશ. હવે જો વર્બ્સ છે એ વર્બ્સ શેના માટે? ગ્રામર માટે,
તમારે ગ્રામર માટે જરૂર પડશે, સ્પીકિંગ માટે પણ વર્બ ની જરૂર પડશે ભાઈ, રાઇટિંગ માટે પણ વર્બ ની જરૂર પડશે. અને તમે રીડિંગ કરતા હશો તો તમારે ભાઈ માં ખબર તો પડવી જોઈએ કે આ વર્બ છે, આનું ગુજરાતી શું થાય. હે નહીં ખબર પડે તો એનું ગુજરાતી કેમ કરશો? તો એના માટે ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે સ્પીકિંગ, રાઇટિંગ અને ગ્રામર માટે અને રીડિંગ માટે તમારે વર્બ જરૂર પડશે, પડશે ને પડશે જ. હું તમને હમણાં જો આપણે બે ટોપિક જ જોવાના છે, એક ગુજરાતીમાંથી અંગ્રેજી અને એક અંગ્રેજીમાંથી ગુજરાતી, આ બે વસ્તુ જોવાના છીએ ને આપણે, 100% જોવાના છે. તો ગુજરાતીમાંથી અંગ્રેજી કરશું ત્યારે વર્બની જરૂર પડશે, અને અંગ્રેજીમાંથી ગુજરાતી તો સહેલું છે, એ કરશું તો ત્યારે વર્બ ખબર હશે તો એનું ગુજરાતી આપણે પ્રોપરલી કરી શકશું. હવે આગળ જુઓ તો એના માટે છે એ ટેન્સ, ટૂંકમાં વર્બ આ બધાય માટે ટેન્સ, ટેન્સની જરૂર પડે જ છે. એટલે ટેન્સમાં પાછા વર્બ આવે, વર્બ નો આવડે તો ટેન્સ નો આવડે, ટેન્સ નો આવડે તો વર્બ નો આવડે, બરોબર છે? આ વસ્તુ ધ્યાનમાં રાખવાની. હવે વર્બ ની વાત કરે તો થોડીક એવી વાત કરી દઈએ કે વર્બ બે પ્રકારના હોય છે, એક રેગ્યુલર એટલે કે નિયમિત ક્રિયાપદ કહેવાય, અને એક છે ઇરેગ્યુલર જેને અનિયમિત ક્રિયાપદ તરીકે ઓળખવામાં આવે છે. નિયમિત ક્રિયાપદ કોને કહેવાય એની થોડીક વાત કરી લઈ કે ક્રિયાપદ ની પાછળ ડી અને ઈડી લગાડવાથી બનતા ભૂતકાળ અને ભૂતકૃદંત ના રૂપો. હવે ક્રિયાપદ છે એને જે કોઈ પહેલી વાર આપણા આ ચેનલમાં હોય અને ઘણા બધા લોકોને ખબર નહીં પડતી હોય કે ભાઈ આ જે ક્રિયાપદ છે એમાં એક V1 આવે, એક V2 આવે, એક V3 આવે અને એક V1 નું ING વાળું રૂપ આવે, બરોબર છે? આટલા રૂપો આવે છે. તો V1 શું છે, V2 શું છે, V3 શું છે? તો ખાસ ધ્યાન રાખજો કે ક્રિયાપદ નું મૂળ રૂપ એટલે V1, ક્રિયાપદ નું ભૂતકાળ નું રૂપ એટલે V2 અને V3 એટલે ક્રિયાપદ નું ભૂતકૃદંત નું રૂપ. વર્બ માટે મેં બે વિડીયો, એક તો આખો લાઈવ લેક્ચર લીધેલો છે અને એક શું લીધું છે, એક આખો લેક્ચર લીધેલો છે. વર્બ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે આટલું ધ્યાન અપાવું છું. એના બે લેક્ચર આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલા છે, આપણી પ્લે લિસ્ટમાંથી તમે જોઈ શકો, એ જોઈ લેશો તો તમને આમાં ખ્યાલ આવશે. સમજાઈ ગયું? તો ચલો આમાં વધારે માહિતી તો એમાંથી જ મળી જાય, પણ આ ખાલી રેગ્યુલર ઇરેગ્યુલર ની એકવાર વાત કરી દો કે ઘણા બધા એવા ક્રિયાપદ હોય, ફોર એક્ઝામ્પલ એડ છે, બરોબર છે? એડ નું આ V1 છે, એનું V2 શું થાય? તો કે એડેડ થાય. તો જો આ ક્રિયાપદ નું મૂળ રૂપ છે ને એની પાછળ ED લગાડેલું છે અને એનું V3 પણ આ સેમ થાય છે, બરોબર છે? એટલે જે કોઈ ક્રિયાપદ એવા છે કે જેમની પાછળ ખાલી તમે ઈ અથવા તો ED લગાડી અને એનું V2 અને V3 બનાવી શકો ને, એવાને રેગ્યુલર એટલે કે નિયમિત કહેવાય. અને બાકી ઘણા બધા એવા ક્રિયાપદ છે, દાખલા તરીકે ઈટ નું એક્ઝામ્પલ લઈએ, એનું V2 ઈટ થાય, એનું V3 ઈટન થાય, V3, બરોબર છે? તો આ V1, આ V2 અને આ V3, તો જો આમાં ક્યાંય ડી કે ઈડી લાગેલા નથી છેલે, તો એના માટે આવા જેટલા પણ ક્રિયાપદો છે કે જેનું V2 અને V3 માં ઈ કે ઈડી નથી લાગતા, એવા બધાને રેગ્યુલર કહેવામાં આવે છે. બસ આટલું માહિતી આની ખબર હોવી જોઈએ. અહીંયા સુધી બધાને કમ્પ્લીટ છે? અહીંયા સુધી બધાને કમ્પ્લીટ હોય તો એકવાર મને કહી દો યસ સર, સમજાઈ ગયું અહીં સુધી, તો આપણે આગળ વધીએ. કોઈને કઈ પ્રશ્ન હોય તો તમે પ્રશ્ન પૂછી શકો છો મને, બરોબર છે? અહીંયા સુધી જેટલું કર્યું એમાં કોઈને કઈ પ્રશ્ન હોય તો તમે મને પૂછી શકો છો. ભગવાન તમને ખુશ રાખે સર. અરે થેન્ક યુ સો મચ પ્રાર્થના કરવા માટે. બસ તમે આમાં જોડાતા રહેશો એટલે એક પ્રકારનું ખુશ, ડન ડના ડન. યસ સર, યસ સર, ઓકે ઓકે. એટલે જેટલા લોકોએ નથી કરી ફટાફટ હમણાં જ હજી જોડાણા છે ફટાફટ લાઈક છે એ કરી દેશે, ફટાફટ લાઈક કરી દેશે વિડીયોને, જેથી મને મજા આવે, મને ઉત્સાહ જાગે અને આના કરતા પણ વધારે ઉત્સાહથી હું ભણાવી શકું, બરોબર છે? એટલે ખાસ જેટલા લોકોએ હજી નથી કરી લાઈક, વાહ જો તરત વધવા લાગી, 160 થઈ ગઈ છે, 161 થઈ ગઈ છે, ઝડપથી જેને લાઈક કરવાનું બાકી છે લાઈક કરી દેશે. સબસ્ક્રાઇબ નામનું બટન નથી દબાવ્યું તો સબસ્ક્રાઇબ નામનું બટન પણ દબાવી દેજો, બરોબર છે? એટલે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરાવી દેજો. વિમલ સ્ટુડિયો ઠીકરિયાડા, વાહ વિજય નાખ્યા, વાહ વાહ, આવ્યા અંકલ આવી ગયા છે, બરોબર છે? એમાં ઠીકરિયાડાથી ચાલો આગળ વધીએ. હવે
वर्ब नी बात थई के भाई रेग्युलर वर्ब कोने कहेवाय तो के ई आपने कीधु वी वर्ड वी2 इज इक्वल टू वी3 मैं तुमने आखी चर्चा कर दी दी छे बरोबर जो आ एक्सेप्ट लखेलु छे तो एमा ईडी लगा दीधु ने एक्सेप्टेड एक्सेप्टेड बरोबर छे एड छे तो एडेड एडेड આ શું થઈ ગયું કહેવાય રેગ્યુલર કહેવાય અને બાકી મેં તમને એક્ઝામ્પલ આપ્યા એ શું થઈ ગયું હવે નોન ટેન્સ ની વાત કરીએ થોડાક વાક્યો આપણે જોઈ લઈએ નોન ટેન્સ ના થોડાક આયા વાક્યો આપેલા છે કે ભાઈ પહેલા તો છે ને નોન ટેન્સ માં કેટલા રૂપ આવે એક તો ટુ બી ના રૂપ આવશે અને એક આવશે ટુ હેવ ના રૂપ બરોબર છે હવે આ ટુ બી ના રૂપ છે એ ટુ બી ના રૂપ કયા કયા આવશે તો આપણને એ ખબર હોવી જોઈએ કે ભાઈ એક વર્તમાન કાળ હોય તો એમ ઇઝ અને આર આવે થોડુંક મહેનત કરજો થોડુંક આડાવડું થઈ ગયું એટલે આમાં આડાવડું એટલે આમ આડાવડું થઈ ગયું પણ આમાં વોઝ વર આવશે અને આનું એક વિલ બી અથવા તો શેલ બી પણ શેલ બી મોડર્ન જમાના પ્રમાણે યુઝ થતો નથી ભાઈ એટલે આપણે એને થોડુંક ઓછું ધ્યાન દેશું ટુ હેવ માં વર્તમાન કાળમાં આવશે હેવ અને હેઝ ભૂતકાળમાં આવશે હેડ ભવિષ્યકાળમાં આવશે વિલ હેવ આ રૂપો છે એ ટુ હેવ ના છે આ રૂપો છે એ ટુ બી ના છે આટલું યાદ રાખવાનું છે આ વર્તમાન માટે આ ભૂતકાળ માટે અને આ ભવિષ્યકાળ માટે લગભગ બધાને ખબર છે ફક્ત રિવિઝન માટે છે બરોબર છે ખાસ ધ્યાન રાખજો પછી ભૂતકાળ આપણે ટુ એમ માં આ વર્તમાન માટે આ ભૂતકાળ માટે અને આ ભવિષ્ય માટે હવે બેની થોડી કેવી માહિતી આપી દો ટુ બી અને ટુ હેવ માં હવે ટુ બી ના રૂપ થી વાક્ય ક્યારે બનાય અથવા તો બીજો પ્રશ્ન હું એમ પૂછી શકું કે ભાઈ ટુ બી ના રૂપ નો ઉપયોગ વાક્યમાં કેમ કરવો અને ક્યારે કરી શકાય તો ખાસ ધ્યાન રાખજો કે ટુ બી ના રૂપ છે ને એ ફક્ત વર્તમાન હોય તો ભલે ભૂતકાળ હોય તો ભલે ભવિષ્યકાળ હોય તો ભલે આ ત્રણેય ની કોઈ પણ પ્રકારનું કોઈ વ્યક્તિ વસ્તુ કે પ્રાણીનું અસ્તિત્વ દર્શાવવા માટે છે ત્યારે ફક્ત અસ્તિત્વ દર્શાવવા માટે અસ્તિત્વ એટલે શું કે પોતે ભાઈ છે શું જો કોઈ વસ્તુ હોય તો એ કાંઈક તો હોય આ રિમોટ છે આ પેન છે આ વોચ છે બરોબર છે આ ટી શર્ટ છે આ ડિજિટલ બોર્ડ છે હું શિક્ષક છું આ મારી બાજુમાં સિંહ ઊભો હોય તો હું કહું કે આ સિંહ છે તો દરેક વસ્તુ વ્યક્તિ પ્રાણી બધાનું પોતાનું અસ્તિત્વ હોય કે ન હોય ભાઈ હે હોય કે ન હોય તો હું તમને એમ કહું કે ભાઈ આ પેન છે તો ત્યારે હું એમ ન કહી શકું કે આઈ હેવ અ પેન એનો મીનિંગ બદલી જાય હમણાં કહું હું એમ કહું ધીસ ઇઝ અ પેન આ પેન છે જો ધીસ ઇઝ ઇઝ નો ઉપયોગ કર્યો આ ઇઝ નો ઉપયોગ કર્યો તો વર્તમાનમાં કીધું હવે દાખલા તરીકે મારા હાથમાં મેં ઘા કરી દીધી મેં કહું મારા હાથમાં પેન હતી તો ત્યારે ઇઝ એમ ઇઝર નો ઉપયોગ ન કરી શકો બરોબર છે ત્યારે શું કહેવાનું વોઝ વર નો ઉપયોગ આ પેન વોઝ ઇન માય હેન્ડ મારા હાથમાં એક પેન હતી ક્યાં ગઈ ગાયબ થઈ ગઈ બરોબર છે તો આ વસ્તુ ધ્યાનમાં રાખો અસ્તિત્વ દર્શાવવા માટે પછી કોઈ પણ પ્રકારનું એક સ્થળ કે સમય હું દાખલા તરીકે એમ કહું કોઈને ફોન કર્યો હોય કે ભાઈ ક્યાં છો તું દેખાતો નથી હમણાં અથવા તો એમ અત્યારે તું ક્યાં છો હાલ હું અહીંયા આવી ગયો આપણે ઘણી વાર તમને ખબર હોય કે કોઈએ તમને બોલાવે કે ભાઈ આ શેરીમાં આવી જાય કોઈના ઘરે જતો હોય તમે પહેલી વાર જતો હોય તમે જોયું ન હોય કોઈ કોમ્પ્લેક્સમાં જાઓ કે ભાઈ તું કઈ શેરીમાં છો તો એમ કે હું બીજી શેરીમાં છું તો આ શેરી નંબર ટુ છે બરોબર છે તો આ વસ્તુ ધ્યાનમાં રાખો પછી તમે કહો અત્યારે તું ક્યાં છો તો હું તો ક્લાસમાં છું તો ક્લાસમાં તો એ એક પ્રકારનું એક સ્થળ થઈ ગયું તો નાવ આઈ એમ ઇન ધ ક્લાસ તો નાવ આઈ એમ ઇન ધ ક્લાસ જો એક વાક્યમાં ક્રિયા નથી થઈ ભાઈ એક પણ એક સિંગલ વાક્યમાં મેં અત્યાર સુધીના વાક્યોમાં ક્રિયા નથી થઈ બરોબર છે એટલે આ વસ્તુ દરેકે ધ્યાનમાં રાખવાની રહેશે નીતિન હવે આ ભાઈને જરાક જવા દેજો ને મજા નથી આવતી માલાની ધ્રુવ છે ને આમાંથી જવા દે આમાંથી જવા દે આમાં એમાંથી નહીં છે બરોબર નો મજા આવતી હોય ને ભાઈ આવવાનું નહીં બરોબર છે ખોટે ખોટી વસ્તુ કરવા અહીંયા આવવાની જરૂર નથી થાય છે આમાં ખોલીને કરવું ચલો બરોબર છે ચલો આગળ વધીએ હવે તો મેં તમને શું વાત કરી કે ભાઈ આ વસ્તુ એક દરેકે ધ્યાનમાં એ રાખવાની છે કે જ્યારે જ્યારે તમને મજા
પાછો હું એમાં વયગી જાય હું મને કે ઓલ સમજાવવા નતો એમાં બરોબર ખોલ તો ચલો થોડીક વાર માટે માફી ચાહું છું કે આ એક છે ને એક અમુક વ્યક્તિઓને હા હા એને ચાલો હા એને આ ઈજી ચીજ હા એને જો વાત અહીંયા હાઈટ હાઈટ હા બરોબર છે ચલો જવા દે યસ બરોબર છે નો અહીંયા ભણવું હોય ને ભાઈ અહીંયા ખોટે ખોટું આવવાનું નહીં અહીંયા કાંઈ આપણે જરૂર નથી બાકી અહીંયા ખોટે ખોટી એવી વાતો કરવા માટે આવવાની જરૂર નથી બરોબર છે તમારા ઘરના સંસ્કાર અહીંયા દેખાડવાની જરૂર નથી બરોબર છે આ વસ્તુ દરેકે ધ્યાનમાં રાખવાની ચલ હવે આગળ વધીએ પેલા હવે અહીંયા વાત થઈ ગઈ તમને કે ટુ બી અને ટુ હેવ ના રૂપ ને એને મીનિંગ શું થાય છે બરોબર છે તમને દરેક વસ્તુ ખ્યાલ આવી ગયો છે બરોબર હવે જુઓ મેં તમને વાત કરી કે ભાઈ તેઓ પાસે ચોપડે હા હજી ટુ હેવ ની વાત કરતા આપણે ભૂલી ગયા ઓલા ભાઈ માં થોડાક આપણે વહી ગયા ને એમાં બરોબર છે ચલો હવે આ વસ્તુ દરેકે ધ્યાનમાં એ રાખવાની છે કે જ્યારે જ્યારે એક વસ્તુ ધ્યાનમાં એ રાખો કે અસ્તિત્વ દર્શાવવા માટે આનો ઉપયોગ થાય છે પણ આવા જે કોઈ પણ વાક્યો છે માલિકી દર્શાવતા વાક્ય તો એમાં પછી આનો ઉપયોગ ન કરી શકો તમે ટુ બી ના નેના રૂપે બરોબર છે એટલે આ વસ્તુ દરેકે ધ્યાનમાં રાખવાની તો ત્યારે તમે ટુ હેવ ના રૂપનો ઉપયોગ કરી શકો છો બરોબર છે માલિકી દર્શાવવા માટે બીમારી દર્શાવવા માટે કોઈ વ્યક્તિ સાથે તમારો કોઈનો સંબંધ દર્શાવવા માટે મારે બે ભાઈ છે મારે એક બહેન છે અમે ચાર ફેમિલી મેમ્બરમાં છીએ તો આ બધી વસ્તુ છે તમે ટુ હેવ ના રૂપનો ઉપયોગ કરીને બનાવી શકો છો જો હવે અહીંયા તેઓ પાસે ચોપડી છે બરોબર છે તો તેઓ એટલે શું થાય ભાઈ ધ્યેય થાય ધ્યેય સાથે હવે અહીંયા જો પાસે એની પાસે છે તો ની પાસે એટલે શું થઈ ગયું ભાઈ માલિકી દર્શાવે છે તો ધ્યેય હેવ થઈ જશે હવે પેલા એ ખબર જો વર્તમાન કાળ છે એટલે હેવેઝ નો ઉપયોગ કરશું અને અહીંયા તેવો એટલે ધ્યેય ધ્યેય સાથે હંમેશા હેવ આવે હેઝ કોઈ દી નો આવે ત્રીજા પુરુષ એકવચન સાથે જ ઓલવેઝ હેઝ આવે છે પણ અહીંયા એક કરતા વધારે છે એટલે આ વસ્તુ દરેકે ધ્યાનમાં રાખવાની રહેશે તો ધ્યેય હેવ અ બુક એક ચોપડીની વાત કરી છે એટલે બુક બરોબર છે તેઓ પાસે અહીંયા કોઈ દી એમ ન કરતા કે ધ્યેય આર બુક કોઈ થી આવું વાક્ય બને લાવ આનું વાક્ય નું મીનિંગ શું થાય તેઓ એક બુક છે બરોબર અર્થ નો અનર્થ થઈ જાય ભાઈ આ અસ્તિત્વ દર્શાવવા માટે થાય અને આ એની પાસે છે આ કદાચ એમ કીધું કે આ બુક છે તો ધીસ ઇઝ બુક કહી શકો પણ કોઈ વ્યક્તિ પાસે કઈ માલિકી દર્શાવે છે તો તમે આવું વાક્ય કદી ન બનાવી શકો બરોબર છે નેવર કોઈ દિવસ તમે બનાવી શકો નહીં 188 લાઈક છે 200 લાઈક થઈ જાય તો મને મજા આવી જાય હો ભાઈ જેને બાકી છે ચલો જેને કોઈને બાકી છે એ હજી લાઈક કરી દેશે 188 189 થઈ બોલો એક જ વૈધી સરસ સરસ ચાલો હવે આગળ વધીએ હમણાં થઈ જશે મને એટલો વિશ્વાસ છે મારા સ્ટુડન્ટ ઉપર કે હમણાં કરી દેશે ધડ દે બરોબર છે ચલ હવે આગળ વધીએ રાજેશ ને બે ભાઈ છે તો ફરી એકવાર પાછો આ એમ ન આવે કોઈ દી વાક્ય એમ ન બરે રાજેશ ઇઝ ટુ બ્રધર રાજેશ બે ભાઈ છે એનો મીનિંગ એવો થઈ જાય બરોબર છે એટલે આ વસ્તુ દરેકે ધ્યાનમાં રાખવાની રહેશે મારા મત ચાલ ચલો રાજેશ ને બે ભાઈ છે જો અહીંયા ફરી એકવાર સંબંધ દર્શાવે છે તો અહીંયા શું થશે રાજેશ હવે અહીંયા હેવ આવશે કે હેઝ તો કે હેઝ આવે કારણ કે રાજેશ થી ત્રીજો પુરુષ એકવચન છે તો રાજેશ હેઝ ટુ બ્રધર્સ થઈ જશે રાજેશ હેઝ ટુ બ્રધર્સ અને આ બ્રધર્સ કરવાનું ઘણા એમ લખે રાજેશ હેઝ ટુ બ્રધર રાજેશ ને બે એક ભાઈ છે અર્થના અનર્થ થાય જો અંગ્રેજી ગ્રામરમાં પછી આ બધા નિયમો તમને ખબર હોવી જોઈએ ભાઈ તો જ તમે વાક્ય બનાવી શકો રાજેશ ને બે ભાઈ છે આ પાછું આવી ગયું છે અમે ખેડૂત છીએ અમે એટલે વી હવે વી હેવ ખેડૂત નો આવે તો તો માલિકી થઈ જાય જો અહીંયા અમે અને અમારું અસ્તિત્વ દર્શાવે છે ભાઈ અમે અત્યારે શું છીએ તો કે અમે ખેડૂત છીએ તો વી સાથે અને વર્તમાન કાળ છીએ તો વર્તમાન કાળ છે તો અહીંયા આવશે આર તો વી આર સોરી ખેડૂત છે હું હમણાં સ્ટુડન્ટ લખે બરોબર છે એટલે શું થઈ જશે
ફાર્મર્સ થઈ જશે બરોબર અમે ખેડૂત છીએ તો વી આર ફાર્મર્સ હું બગીચામાં હતો બરોબર છે બગીચામાં સ્થળ દર્શાવે સ્થળ માટે પાછા ટુ બી નારો અને હતો એટલે વોઝ બરાબર તો હું એટલે આઈ આઈ સાથે વોઝ કે વર તો આઈ સાથે આવશે વોઝ આઈ વોઝ બગીચામાં તો માં એટલે ઇન આઈ વોઝ ઇન ધ ગાર્ડન બરોબર છે આવી રીતે સિમ્પલ રીતે વાક્ય બનતા હોય છે એટલે આ વસ્તુ દરેકે ધ્યાનમાં રાખવાનું પછી તે મારી ગાય હતી ભાઈ એ ગાય મારી હતી તો હવે અહીંયા તેનો મીનિંગ શું થાય તે જો ભાઈ તેના મીનિંગ ત્રણ થાય હી થાય શી પણ થાય અને ઈટ પણ થાય પણ ક્યારે હી કરવું ક્યારે શી કરવું અને ક્યારે ઈટ કરવું એ આની ઉપર આધાર રાખે યામાં વાક્યમાં અંદર જાવ ને તો ખબર પડે વાક્યમાં અંદર ગાય છે તો ગાય માટે ઈટ વપરાય બરોબર આ એમ કીધું તે મારો ભાઈ છે ભાઈ માટે હી વપરાય તે મારી બહેન છે બહેન માટે શી વપરાય આ વસ્તુ ધ્યાનમાં રાખો ઈટ હતી એટલે ઈટ સાથે પાછું વોઝ આવશે બરોબર ઈટ વોઝ માય કામ આવું વાક્ય બનશે રેડી ચલો તો અહીંયા નોન ટેન્સ વાળા વાક્ય ઓલમોસ્ટ પૂરા થઈ ગયા હવે આગળ વાત કરીએ ટેન્સ ની તો ટેન્સ ના લગભગ તમે બધા વિડીયો જોયા જ હશે બરોબર છે ટેન્સ ના જેટલા પણ વિડીયો છે એ લગભગ તમે બધાએ જોયા જ હશે એટલે વધારે એમાં મારે કહેવાની જરૂર નથી બરોબર છે ખાલી તમને એક વાત કહી દઉં સાદો વર્તમાનકાળ સાદો ભૂતકાળ સાદો ભવિષ્યકાળ આ ત્રણ સૌથી વધારે બોલાતા આમ તો ટેન્સ છે બરોબર છે બાકી એ ટેન્સનો ઉપયોગ થાય છે ઘણો બધો થાય છે બરોબર છે પણ આ ત્રણ છે એ વધારે સૌથી વધારે બોલાતા ટેન્સ છે એ તો આપણને પરફેક્ટલી આવડતા જ હોવા જોઈએ એટલે દરેક પ્રકારના ટેન્સ છે એ તમે જોયેલા હશે તો હવે પછીના જે આપણે સેન્ટેન્સ જોવાના છે એ દરેક પ્રકારના સેન્ટેન્સ તમને સમજાતા હશે બરોબર છે પહેલું જ વાક્ય એવું છે કે મારા પપ્પા એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે બધાય હવે ટેન્સ વાળા વાક્ય છે બરોબર છે હવે નોકરી કરે છે એટલે ક્રિયા કરે છે ભાઈ કરે છે ક્રિયા તો આમાં નોન ટેન્સ નો ઉપયોગ થાય આને નોન ટેન્સ કહેવાય ના આ શું છે ટેન્સ છે બરોબર છે શું છે ટેન્સ છે મારા પપ્પા કરતા છે બરોબર એટલે આપણને સબ્જેક્ટ મળી ગયો શું કરે છે જોબ કરે છે એટલે નોકરી કરે છે બરોબર ક્યાં તો કે પ્રાઇવેટ કંપનીમાં હવે પેલા તો કાર્ડ કયો છે તો કે કાર્ડ છે કરે છે નોકરી એટલે આ થઈ ગયો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાનકાળ હું થોડાક વાક્યો સમજાવી દઉં બાકી તમને હું પૂછી પૂછી ન જ કરીશ બરોબર તમારી પાસેથી ન જ હું બધાય જવાબ લઈશ હું એક પણ પ્રકારનો જવાબ દેવાનો નથી આ બે ત્રણ વાક્ય તમને સમજાવી દઉં અને બધાય કાર્ડનું એક વખત ફટાફટ રિવાઇઝ થઈ જાય એટલે તમને હું પછી તમારે જ જવાબ દેવાના છે બરોબર છે તો હવે જો આમાં વાક્ય કેવી રીતના બનશે પેલા તો જો નોકરી કરે છે એટલે કામ કરે છે બે એક જ વસ્તુ થયું બરોબર છે બરોબર તો માય ફાધર ઈ સબ્જેક્ટ થઈ ગયું હવે અહીંયા માય ફાધર છે પેલા તો સાદો વર્તમાનકાળ છે તો સાદા વર્તમાનકાળની વાક્ય રચના શું થાય ભાઈ સબ્જેક્ટ પછી એસ કે ઈએસ વાળું રૂપ કેવું ક્રિયાપદનું પછી ઓબ્જેક્ટ આવે આટલું આવે તો હવે અહીંયા સબ્જેક્ટ તરીકે માય ફાધર છે તો સબ્જેક્ટ તરીકે માય ફાધર હોય એટલે ક્રિયાપદની અંતે એસ કે ઈએસ જરૂર લાગે બરોબર એટલા માટે વર્ક છે વર્કની પાછળ એસ લાગશે વર્ક્સ શું કામ કારણ કે ત્રીજો પુરુષ એકવચન છે અહીંયા ત્રીજો પુરુષ એકવચન હોય એટલે ક્રિયાપદની પાછળ એસ અથવા તો ઈએસ વાળું રૂપ ચોક્કસ લાગે લાગે ને લાગે ઇન અ પ્રાઇવેટ કંપની ક્યાં કરે છે નોકરી તો કે પ્રાઇવેટ કંપનીમાં બરોબર છે કદાચ તમને આ વાક્યનું નકાર કેમ બને એ તમને હમણાં આગળ કહેવામાં આવશે હવે બીજું વાક્ય એનું એ જ વાક્ય છે જોજો ફેર કેટલો છે કે મારા પપ્પા એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરી રહ્યા છે મારા પપ્પા એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરી રહ્યા છે હવે જો કરી રહ્યા છે ફેર કેટલો છે ખાલી થોડો કેવો ફેર છે આમાં નોકરી કરે છે અને આમાં નોકરી કરી રહ્યા છે તો આ કાળ કયો થયો હાલ હવે તમે મને જવાબ આપશો કારણ કે ભણ્યા છો તમે બધા કાળ એટલે મને કહી દેજો કે આ બીજું વાક્ય છે મારા પપ્પા એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરી રહ્યા છે એ કાળ કયો છે ઝડપથી મને આન્સર આપશે એટલે મને ખ્યાલ આવે કે તમને ખબર તો છે ચાલુ વર્તમાન હા કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ સાચી વાત છે સાવ સાચી વાત છે 100% સાચી વાત છે હવે ખબર કેમ પડી
ખબર એટલા માટે પડી કે મારા પપ્પા એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરી રહ્યા છે. તો કોઈ પણ વાક્યમાં રહ્યો, રહી, રહ્યા આવું આવતું હોય ને, એટલે સમજી લેવાનું કે એ વાક્ય છે એ ચાલુ કાળનું હોય. પછી રહ્યા છે તો ચાલુ વર્તમાન, રહ્યા હતા તો ચાલુ ભૂતકાળ, રહ્યા હશે તો ચાલુ ભવિષ્યકાળ થશે. બરોબર, આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું. તો આમાં પાછું કરતા કોણ છે? તો પપ્પા એટલે માય ફાધર થશે. એની સાથે એમ ઇઝ કે આર લગાડવું પડે, કારણ કે ચાલુ વર્તમાન કાળની પાછી વાક્ય રચના આપણને ખબર હોય છે. ભાઈ એમ ઇઝ અને આર અને એની સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ લાગે, લાગે કે ન લાગે, બરોબર છે? એટલે આ વસ્તુ દરેકે ધ્યાનમાં રાખવાનું છે. તો સબ્જેક્ટ પહેલા છે માય ફાધર ઇઝ વર્કિંગ. જો ત્રીજો પુરુષ એકવચન, એની સાથે ઇઝ લાગે અને વર્ક છે તો વર્કિંગ થઈ ગયું છે, વર્કિંગ ઇન અ પ્રાઇવેટ કંપની. સમજાઈ ગયું? એટલે આ વસ્તુ દરેકે ધ્યાનમાં રાખવાની છે. ત્રીજું વાક્ય છે એ પૂર્ણ વર્તમાન કાળનું વાક્ય છે. હવે તમને સમજાતું હશે, બરોબર? તમે એક વખત જરાક જોઈ લો ત્યાં હું પાણી પી લો. આજે બ્લર નો પ્રશ્ન આવે છે, જરાક જોજો ને શું થાય છે. ચલો હવે આગળ વધીએ. મારા પપ્પા એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરી લીધી છે. તો હવે અહીંયા નોકરી કરી લીધી છે એનો મતલબ વાક્ય રચના તમે જુઓ તો પૂર્ણ વર્તમાન કાળની છે, બરોબર? તો પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના પાછી ખબર હોય છે કે ભાઈ સબ્જેક્ટ સાથે હેવ અથવા તો હેઝ આવે અને એની સાથે વી થ્રી નું રૂપ આવે. આ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ, બરોબર છે? તો વી થ્રી નું રૂપ આવે એટલે પાછું વર્ક નું વી થ્રી શું થઈ જાય? વર્ક થઈ જાય. આ વસ્તુ દરેક ધ્યાન. મારા પપ્પા એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરી લીધી છે, બરોબર છે? તો સિમ્પલ વસ્તુ, ખાલી ચેન્જીસ આટલામાં થશે ભાઈ, બાકી ક્યાંય નો થાય. જો અહીંયા એટલામાં ચેન્જીસ થયો, વર્તમાન કાળનું રૂપ છે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ આવ્યું, આ એમઇઝર સાથે આઈએનજી વાળું રૂપ આવ્યું. તો અહીંયા હેવેઝ સાથે વી થ્રી નું રૂપ આવશે. તો જો થઈ ગયું માય ફાધર હેઝ વર્ક્ડ ઇન અ પ્રાઇવેટ કંપની. એટલે ખાલી સ્ટુડન્ટ ફેર ક્યાં પડતો હોય, દરેક વાક્ય બધા સરખા જ હોય. ખાલી હું તમને કહું ને, એક અહીંયા ક્રિયાપદ અને હેલ્પિંગ વર્ક જેમાં આવતું હોય ને ત્યાં જ ખાલી ચેન્જીસ થતો હોય. બાકી ચેન્જીસ તમે જો બાકી બધું વાક્ય છે એ સરખું જ છે ઓલમોસ્ટ, એમાં કોઈ પણ પ્રકારનો કાંઈ તફાવત છે નહીં. એટલે માય ફાધર ત્રીજો પુરુષ એકવચન, એની સાથે હેઝ આવશે, બરોબર? આ વસ્તુ દરેકે ધ્યાનમાં રાખવાની રહેશે. ચાલો હવે પછીના વાક્યો છે એમાં તમારે મને કહેવા રહેશે. હવે થોડુંક નેગેટિવ જેવું આવશે, બરોબર? મારા પપ્પા એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા નથી. તો હવે આમાં નોકરી કરતા નથી તો આનો મીનિંગ શું થશે, બરોબર છે? આ કાળ કયો થઈ જાય પહેલા તો મને એ કયો, આ કયો કાળ થાય? દરેકે મને એ કહેવાનું છે કે આ કાળ કયો છે. મારા પપ્પા એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા નથી, આ કાળ કયો છે? ઝડપથી મને પહેલા કહેશે. સર તમારી સ્ક્રીન ક્લિયર નથી, આજે થોડોક પ્રશ્ન આવી રહ્યો છે, બ્લરિંગ થવાનો, સેટિંગ્સમાં કંઈક તકલીફ છે, સુધારે છે ટેકનિકલ ટીમ, પણ જોઈ લેશું. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું છે નાગર નિરૂપા, સાચી વાત છે કે ભાઈ આ એ 200 લાઈક થઈ ગયું, વાહ તમે પૂરું કરી દીધું 200 લાઈકનું. પણ એટલે એટલે અહીંયા ઊભું ન થઈ જવાનું, હજી પણ લાઈક્સ તો આપણે કરવાની જ છે. જેટલા લોકોને હજી લાઈક કરવાનું બાકી હોય, સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય, બેલ આઇકન દબાવવાનું બાકી હોય એ પણ દબાવી દેજો, બરાબર છે? એટલે ખ્યાલ આવી જાય. સેજલ પટેલ, માય ફાધર ડઝ નોટ વર્ક ઇન અ પ્રાઇવેટ કંપની, ધીસ ઇઝ ધ રાઈટ આન્સર. આપકો મિલતે હૈ 50 લાખ રૂપિયે કા કોરા ચેક. ચલો અને તમારા તમારી ચેકબુકમાં જ બનાવી લેજો. યસ માય ફાધર ડઝ નોટ, દરેક વિદ્યાર્થીઓને લાઈક અચૂકપણે કરવી, સાચી વાત છે, કરી જ દેવી. એમબીબીએસ મિશન એમબીબીએસ કે છે ભાઈ. ચલો હવે જો આયા ધ્યાન રાખો કે ભાઈ મારા પપ્પા એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરતા નથી, નોકરી કરતા નથી, આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. તો સાદા વર્તમાન કાળનું વાક્ય હોય ને તો ભાઈ ડુ નકાર હોય એટલે ડુ અને ડઝ
प्लस नोट અને એની સાથે v1 નું રૂપ આવે આગળ સબ્જેક્ટ આવશે આટલી વસ્તુ પહેલા ખબર હોવી જોઈએ તો સબ્જેક્ટ પ્લસ ડુડસ પ્લસ નોટ પ્લસ v1 તો હવે સબ્જેક્ટ કોણ છે મારા પપ્પા એકવચન છે તો એની સાથે ડઝ આવશે જો આયા બહુવચન હોત તો એની સાથે ડુ આવે આટલું યાદ રાખવાનું બસ બીજું આમાં કાઈ વધારે યાદ નથી રાખવાનું અને પછી આયા SKS વાળું રૂપ નો લાગે આ ધ્યાનમાં રાખવાનું શું કામ કારણ કે આ ડુડસ આવે એટલે ક્રિયાપદ નું મૂળ રૂપ જ રહે આ ધ્યાનમાં રાખવાનું એટલે જો થઈ ગયું માય ફાધર ડઝ નોટ વર્ક ઇન અ પ્રાઇવેટ કંપની ચાલો એક સિમ્પલ બીજું વાક્ય મારા પપ્પા એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરી રહ્યા નથી ચાલો આનું વાક્ય જે પહેલા બનાવી દેશે એને આપણે કઈક ઇનામ આપશું ઝડપથી મારા પપ્પા એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરી રહ્યા નથી આનું વાક્ય પહેલા ઝડપથી કહેશે એને આપણા તરફથી એક ઇનામ My father is not working in a private company. રોશની સાંગાણી નો આન્સર સાચો છે એકદમ એની પહેલા માનવ પટેલે પણ આન્સર આપી દીધો છે એ પણ સાચો છે વાહ સરસ સરસ ખૂબ જ સરસ એક્સિલન્ટ હવે તમને સમજાઈ ગયું ટૂંકમાં ક્યારે કેવું વાક્ય બનાવો બરોબર હજી તમે પ્રેક્ટિસ કરશો એટલે વાંધો નહીં આવે બરોબર છે પ્રેક્ટિસ કરવાની આપણા વિડિયો જોતું રહેવાનું આર આર લાઈક કરતું રહેવાનું જેથી મને મજા આવે મને ભાઈ લાઈક કરીને મને મજા આવે વિડિયોને ચલો આગળ વધે તો જો આપણો આન્સર છે માય ફાધર ઇઝ નોટ વર્કિંગ અહીંયા રહ્યા નથી એટલે ચાલુ વર્તમાનકાળ અને ઇઝ પછી નોટ મૂક દેવાનો અને પછી આઈએનજી વાળું તો એમ નામ જ રહેશે આ સિમ્પલ ફંડા છે બધાને ખબર જ હશે ચલો એના પછી મારા પપ્પાએ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરી નથી ચલો પૂર્ણ વર્તમાનકાળનું વાક્ય છે કોણ આન્સર સાચો આપશે ઝડપથી સ્પીડમાં ઝડપથી ઝડપથી માય ફાધર હેઝ નોટ વર્કિંગ ઇન અ પ્રાઇવેટ કંપની યસ ધીસ ઇઝ ધ રાઈટ આન્સર કારણ કે માય ફાધર છે એટલે એકવચન એમની સાથે જો મેં તમને એમ કે સાહેબ એકનું એક વાક્ય કેમ લ્યો છો એકનું એક વાક્ય લેવાનું મેઈન કારણ એક જ છે કે તમને ડિફરન્ટ ખબર પડે કે ભાઈ આ બેમાં ડિફરન્સ શું છે નહીતર બધાય વાક્ય અલગ અલગ રહેશે તો તમને વાક્ય જ બદલાય જાય તો મીનિંગ તમને ખબર પડે આટલો ચેન્જીસ છે અહીંયા જો હવે હું તમને કહી દઉં અહીંયા ડઝ નોટ આવ્યું બરોબર ચાલુ વર્તમાનકાળ હોય તો ઇઝ નોટ આવે અને પૂર્ણ વર્તમાનકાળ હોય તો એઝ નોટ આવે પછી આ ઇઝ પછી આ ડઝ પછી આ હેઝ એ તો સબ્જેક્ટ ઉપર આધાર રાખે ભાઈ બરોબર છે એના માટે તમારે આખું ડિટેલમાં ચર્ચા કરવી હોય તો એ તમારે આપણા સ્પોકનના જેટલા લેક્ચર છે 1 થી 5 કે 10 એ જોઈ લેશો એટલે તમામ પ્રકારની માહિતી તમને સંપૂર્ણપણે સમજાઈ જશે જે આપણી સ્પોકનની તમને કહું તો પ્લેલિસ્ટમાંથી મળી જશે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને તમને તોય ન મળે તમે ડાયરેક્ટ લિંક તમારા વોટ્સઅપ મોબાઈલમાં જોતી હોય તો આપણો આ નંબર જોઈ લો 9772 અને 9392 હો ભાઈ આ આપણો વોટ્સએપ નંબર છે આમાં તમારે બધાએ મેસેજ કરી દેવાનો છે કે સર મને વોટ્સએપ ગ્રુપમાં એડ કરી દો અને મને આ સરસ મજાના બધાએ મેસેજ છે મળતા રહેવા જોઈએ એટલે આ નંબર ઉપર તમને વોટ્સએપ બ્રોડકાસ્ટ ગ્રુપમાં એડ કરી દેવામાં આવશે તમને બધી ઇન્ફોર્મેશન મળતી રહેશે બધી ઇન્ફોર્મેશન ડે ટુ ડે લાઈફની તમામ ઇન્ફોર્મેશન એટલે આપણા ઇંગ્લિશની કે ભાઈ આપણું લેક્ચર ક્યારે છે આ બધી વાતની વાત થાય છે ઓકે હવે આગળ બીજું એક વિરાટ કોહલી દરરોજ કસરત કરે છે ચલો વાક્ય તો વર્તમાનકાળનું છે બધાને ખબર પડી ગઈ વિરાટ કોહલી ભાઈ હે કાલે મેચ છે ને આમ તો જો કે સેમિફાઇનલમાં લગભગ આવી જ જશું કટોકટીને મેચ છે ચલો વાક્ય છે વર્તમાનકાળનું કરે છે બરોબર છે પણ આમાં ક્રિયા શું થાય છે ક્રિયા ગણાય એમ કે કસરત છે ભાઈ કસરત ક્રિયા નથી આ ધ્યાનમાં રાખવાનું બરોબર કસરત છે એ ક્રિયાપદ નથી કસરત એક વર્ડ છે કે તમે સાંભળો આઈ એમ એક્સરસાઇઝિંગ બરોબર એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાનું રહેશે વિરાટ કોહલી ડુ એક્સરસાઇઝ ડેઈલી હવે તમે જુઓ વિરાટ કોહલી શું છે માણસ તો છે જ ક્રિકેટર છે મને ખબર છે પણ આ છે ત્રીજો પુરુષ એક શું છે ભાઈ
ત્રીજો પુરુષ એકવચન. તો ત્રીજો પુરુષ એકવચન હોય એટલે વિરાટ કોહલી એની સાથે કરે છે એટલે ડૂજ આવશે બરોબર. પણ તમે એક વસ્તુ તમે ભૂલી ગયા કે ભાઈ સાદો વર્તમાન કાળ હોય ને ત્યારે ક્રિયાપદ હોય ને એની પાછળ SKES લાગે. લાગે કે ન લાગે ઘણા એ ડિલીટ કરવા માંડ્યા. તો અહીંયા થઈ જશે ડઝ, વિરાટ કોહલી ડઝ. થાશે કે નહીં થાય ભાઈ? એટલે આ ડઝ એટલે તમે પાછું ઓલું ન સમજતા કે ડૂડઝ વાળું ડઝ બરોબર છે. અહીંયા એઝ એ ક્રિયાપદ તરીકે ઉપયોગ થયો છે અને ત્યાં અહીં હેલ્પિંગ વર્બ તરીકે ક્રિયા ઉપયોગ થયો હોય તો વાક્ય છે ક્યાં આપે ભાઈ? વાક્ય છે આવી રીતના થઈ જાય. જો વિરાટ કોહલી ડઝ એક્સરસાઇઝ ડેઈલી, વિરાટ કોહલી છે એ દરરોજ એક્સરસાઇઝ કરે. ઘણા બધા એમીઝાર વાળા વાક્ય બને, એવા એમીઝાર વાળું ન બને તો એમ કહેવાય કે વિરાટ કોહલી કસરત કરી રહ્યો છે. એમ હોય તો વાક્ય છે એ એમીઝાર સાથે આઈએનજી વાળું રૂપ બને બરોબર. એટલે ડૂ તો અહીંયા નહીં આવે કોઈ દિવસ. આ વસ્તુ ધ્યાન, આ ડૂ ક્યારે આવે કે ઓલ પ્લેયર્સ અહીંયા હોય, પછી અહીંયા બહુવચનમાં હોય તો એની સાથે તો એમ આવે કે ભાઈ વિરાટ કોહલી એન્ડ રોહિત શર્મા ડૂ એક્સરસાઇઝ ડે, તો તમે બનાવી શકો ભાઈ બહુવચન આવી ગયું એટલા માટે. ચલો એના પછીનું, કેટલાક લોકો નિયમો પાળતા નથી. ચલો કેટલાક લોકો નિયમો પાળતા નથી, આ વાક્યનું અંગ્રેજી કોણ કહે છે? કેટલાક લોકો નિયમો પાળતા નથી અને કેટલાક લોકોએ હજી લાઈક કરેલી નથી, ચેનલને સબસ્ક્રાઇબ કરેલી નથી. યસ, મેં આમ કર્યું હતું. વિરાટ કોહલી ડઝ એક્સરસાઇઝ ડેઈલી. જાડેજા આરતી જાડેજા. સા સો સોનું સા. સમ પીપલ ડોન્ટ ફોલો ધ રૂલ્સ. અરે ચલો ચલો સ્પીડમાં ઝડપથી. પાળતા નથી વર્તમાન કાળ છે ભાઈ, ત્યાંથી જ ખબર પડી ગઈ. તો ધીસ ઇઝ યોર રાઈટ આન્સર. સમ પીપલ ડુ નોટ ફોલો ધ રૂલ્સ. ઘણા બધા લોકોનો આન્સર સાચો છે અને એકદમ ટી ટુ ટી બરોબર છે, એકદમ સાચો આન્સર લખ્યો છે. તો મને ગમ્યું ભાઈ બરોબર છે. એટલે અંગ્રેજી હવે તમને આમ જોવો તો બધા ઘણા કહેતા હતા ને સાહેબ ફાવતું નથી, જરા આવડતું નથી. અરે સાહેબ તમે આપણા લેક્ચર જોવો અને રોજ લાઈવ લેક્ચરમાં આવતા રહ્યો અને અંગ્રેજી ન આવડે એવું કોઈ દિવસ બને જ નહીં બરોબર છે. એટલે આ વસ્તુ દરેકે ધ્યાનમાં એક રાખવાની રહેશે. કેટલાક લોકો નિયમો પાળતા નથી તો સમ પીપલ, કેટલાક લોકો એટલે સમ પીપલ બરોબર છે. ઘણા બધા લોકો કીધા હોય તો મેની પીપલ આવે, સમ એટલે થોડા બરોબર છે. પછી આ જો બહુવચન થઈ ગયો એટલે અહીંયા આપણે ડુ મૂક્યો, ડઝ નથી મૂક્યો. સમ પીપલ ડુ નોટ ફોલો ધ રૂલ્સ. ફોલો એટલે કે પાળવું, અનુસરવું એનો મીનિંગ. અને રૂલ્સ એટલે નિયમો, આપણને ખબર જ હોવી જોઈએ. ચલો એના પછીનો, મને ઇંગ્લિશ મૂવી ગમતી નથી. મને ઇંગ્લિશ મૂવી ગમતી નથી. ચલો ઇંગ્લિશ મૂવી ગમતી નથી ભાઈ કેવી રીતે બનશે? સમ પીપલ ડોન્ટ ફોલો ધ રૂલ્સ, સાચી વાત છે. ફાવી ગયું, ફાવી ગયું ચૌહાણ પાયલ કે ફાવી ગયું, ફાવી જાય તમામ રહ્યો એટલું ચૌહાણ પાયલ. તો હું પણ આ સ્વે ગણી લઈ ગઈ, જૂનું થઈ ગયું. યસ આઈ ડોન્ટ લાઈક ઇંગ્લિશ. વાહ, બધાયના આન્સર સાચા આવે છે. તો જોઈ આન્સર. અરે વાહ, ધીસ ઇઝ ધ રાઈટ આન્સર. જો મને એટલે આઈ બરોબર, માય ગમતું નથી એટલે વર્તમાન કાળ છે. એટલે ડુ નોટ નું શોર્ટ ફોર્મ ડોન્ટ કર્યું. તમે ડુ નોટ લખો તો ચાલે, ડોન્ટ લખો તો પણ ચાલે. લાઈક એટલે ગમવું થાય. ઇંગ્લિશ મૂવી, ઇંગ્લિશ મૂવી મને ગમતા નથી. ચલો હવે આવ્યો ભાઈ ગુજરાતી. તે આગ્રા ગયો. ઘણા ગયા આવીશે હમણાં, વેકેશન હતું તો બરોબર છે. ચલો તે આગ્રા ગયો, હવે ધ્યાન રાખજો ભાઈ ઇસમે બરોબર છે. હી ગો આગ્રા. થોડુંક વિચારો, થોડુંક વિચારો. એ તો પેલા તો વર્તમાન કાળનું વાક્ય લખ્યું હોય તો એ ખોટું છે ભાઈ. હી ગોન ટુ આગ્રા, હી વોઝ ગો ટુ આગ્રા, હી વોઝ ગો ટુ આગ્રા. આઈ ડોન્ટ લાઈક ઇંગ્લિશ, સોરી, હી વેન્ટ ટુ આગ્રા. નાગર નિરૂપા, ધીસ ઇઝ ધ રાઈટ આન્સર. હવે હાલો સમજી લ્યો, ઘણા બધાએ વોઝ લખ્યું છે, ઘણા બધા એવું લખ્યું છે. હવે હું તમને એક વાત કહી દઉં, ખાસ એક વસ્તુ યાદ રાખજો. બધી જેટલા લોકો એને જે ભલે શીખવા એવા છે, ભૂલ પડશે અને કોઈ દિવસ
જરાય ડરવાનું નહીં, બીવાનું નહીં ભાઈ, ભૂલ પડશે તો જ આવડશે. હવે આ સાદો ભૂતકાળ છે, ગયો. સાદા ભૂતકાળનું વાક્ય રચના છે સબ્જેક્ટ પ્લસ વી ટુ અને એની પછી ઓબ્જેક્ટ. આ જો વર્તમાન કાળ હોય કે તે આગ્રા જાય છે તો અહીંયા એસ કે એસ વર્તમાન કાળ થઈ જાય, જે આપણે હમણાં આગળ જોયું. હવે સબ્જેક્ટ કોણ છે તે એટલે અહીંયા હી આવશે, શી નો આવે કારણ કે તો ગયો નો આવે તો ગઈ આવે, બરોબર છે. તો હી હવે ગયો એટલે થાય ગો, મને ખબર છે એ વર્તમાન કાળ નું રૂપ છે. એનું વી ટુ થશે વેન્ડ અને એનું વી થ્રી થશે ગોન. હવે ખાસ ધ્યાન રાખજો, દુનિયામાં એક એવો નિયમ કે એવો એક કાળ નથી કે કરતા પછી સીધું ક્રિયાપદ નું વી થ્રી નું રૂપ આવે, આવું બની જ ન શકે કોઈ દિવસ. હી ગોન આવું બને જ નહીં, બરોબર છે. પછી દાખલા તરીકે ગો છે, હા એ આવી શકે પણ વર્તમાન કાળ હોય તો, અને એ ખાલી ગો તો ન જ આવી શકે. તો અહીંયા ત્રીજો પુરુષ એક વચન છે તો ગો ની પાછળ ઓકે એસ કે એસ વાળું રૂપ લાગશે, હી ગોસ થઈ જશે. પણ અહીંયા આપણે વી ટુ, આ વી વન છે, આ વી ટુ છે અને આ વી થ્રી છે, એટલે હું તમને દર વખતે કહું છું ને ભાઈ, ક્રિયાપદ આવડતા હશે તો આમાં બેડો પાર થશે, બરોબર. અને હા, ઘણા બધા લોકો વોઝ સાથે વી વન ને વી ટુ લગાડે, અરે કોઈ દિવસ એવી એકય વાક્ય રચના છે જ નહીં કે સબ્જેક્ટ પછી વોઝ વર આવતું હોય અને પછી વી વન આવતું હોય કે વી ટુ આવતું હોય, આવું વાક્ય રચના જ નથી. કે હા વી થ્રી આવી શકે પણ એ પેસિવ નું વાક્ય થઈ જાય, પેસિવ ના તો મેં તમને દીધા નથી. અને વોઝ વેર સાથે ઓલવેઝ આઈએનજી વાળું રૂપ જ લાગે એક્ટિવમાં, અને કા ખાલી વોઝ વેર હોય તો એ તમને હમણાં આગળ મેં વાત કરી નોન ટેન્સ વાળું, એ બની શકે, બરોબર છે. એટલે અહીંયા હી પછી વેન્ટ ટુ આગ્રા આવી રીતે વાક્ય બનશે. એટલે આ વસ્તુ દરેકે ધ્યાનમાં રાખવાની રહેશે ભાઈ, બરોબર છે. ચલો એના પછી હી વેન્ટ ટુ આગ્રા આવી ગયું, તે આગ્રા જઈ રહ્યો હતો. ચાલો હવે આ તો આવડવું જોઈએ ભાઈ. નીલુ અઘેરા અઘરા હી વેન્ટ ટુ આગ્રા. નીલુભાઈ, હા નીલુભાઈ ની પણ જોરદાર સાહેબ ધ દિવાલીપુરા યુથ. અરે થેન્ક યુ સર, તમે પણ જોડાયા, ખૂબ ખૂબ આભાર. ધ દિવાલીપુરા યુથ એ પણ જોઈ રહ્યા છે, બરોબર છે. આમ આનંદ આવી જાય ટૂંકમાં. સરસ સરસ, જેટલા લોકો બોર્ડ ના વિદ્યાર્થીઓ છે દિવાલીપુરા યુથ ચેનલ, બરોબર છે, જોઈ લેજો. દુનિયાની દુનિયાની તો ઠીક પણ ગુજરાતની નંબર વન એજ્યુકેશનલ ચેનલ જે દિવાલીપુરા યુથ છે, બરોબર છે, જેને લીધેથી જ અમે અહીં ઊભા છીએ. વિકી સર કદાચ જોઈ રહ્યા હશે. સમ પીપલ આર નોટ ફોલો રૂલ્સ, નો બને કોઈ દિવસ, નો બને કોઈ દિવસ, વાક્ય બને જ નહીં, બરોબર. મેં તમને વાત કીધી. હવે જો અહીંયા તે આગ્રા જઈ રહ્યો હતો, હવે એક વસ્તુ ધ્યાનમાં રાખવાનું કે ભાઈ અહીંયા રહ્યો આવ્યો શબ્દ, એટલે તરત જ આપણને ખ્યાલ શું આવવો જોઈએ ભાઈ, રહ્યો રહી રહ્યા એટલે કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ હોય તો કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ હોય તો કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ હોય. હવે અહીંયા હતો આવ્યું, હતો આવે એટલે તરત આપણને ખ્યાલ આવી જાય કે ભાઈ આ ચાલુ ભૂતકાળ છે. તો ચાલુ ભૂતકાળ હોય એટલે તરત ખબર પડી જાય કે ભાઈ ચાલુ ભૂતકાળમાં આપણે એક તો કા વોઝ આવે અને કા તો વર આવે. તમે ક્યારુંના વોઝ વર લગાડો છો ને, આ લઈ આવી ગયું. અને વોઝ વર સાથે હંમેશા વી વન નું આઈએનજી વાળું રૂપ આવશે, શેનું રૂપ આવશે, આઈએનજી વાળું રૂપ. તો તે એટલે શું થશે ભાઈ, અહીંયા હી થશે, શું થશે, હી થશે. તો હી સાથે વોઝ આવે કે વર તો આપણને એ ખબર હોવી જોઈએ કે ભાઈ હી શી ઈટ થર્ડ પર્સન સિંગ્યુલર જે કાંઈ છે, હી શી ઈટ અથવા તો કોઈ ત્રીજો પુરુષ એક વચનમાં એમાં એક સિંગ્યુલર નેમ હોય એ પણ એમાં આવી જાય. તો એ કર્તા તરીકે હોય, સબ્જેક્ટ તરીકે હોય, ત્યારે એની સાથે વોઝ મૂકવામાં આવે છે. એટલે અહીંયા આવશે હી વોઝ. હવે પછી શું મૂકવાનું, બે માંથી એક મૂકી દીધું. હવે આઈએનજી વાળું રૂપ, પેલા તો ક્રિયા શું થાય છે, જવાની, જવું એટલે શું થઈ જાય ભાઈ, ગો. પણ એનું આઈએનજી એટલે આઈએનજી લગાડી દો, હી વોઝ ગોઈંગ ટુ આગ્રા, બરોબર છે. એટલે વાક્ય છે કે આવી રીતે બનશે. ચલો બની ગયું, હી વોઝ ગોઈંગ ટુ આગ્રા, બની ગયું ને. ચાલો એના પછી તે આગ્રા પહોંચી ગયો હતો. ભાઈ તે આગ્રા પહોંચી ગયો તો કોઈ ક્રિયા છે એ પૂરી થઈ ગઈ છે, જુઓ
તો પ્રીની ક્રિયા થઈ ગઈ હોય એવો કયો કાળ? ચલો ઝડપથી મને આન્સર આપશે. આઈ હેવ ઓલરેડી સબસ્ક્રાઇબ ધ દિવાલીપુરા યુથ ચેનલ. વાહ સરસ, થેન્ક યુ. યસ, હી હેડ રીચ્ડ ટુ, હા ખરા, ટુ આગ્રા નહીં આવે, અહીંયા એટ આગ્રા આવશે, બરોબર છે? અહીંયા ભૂલ છે. હી હેડ રીચ્ડ એટ આગ્રા. કોઈ સ્થળે તમે પહોંચી ગયા છો ત્યારે તમે ટુ નો વાપરી શકો. તમે જવાની ક્રિયા થતી હોય તો તમે ટુ કોઈ સ્થળની આગળ મૂકી શકો છો. ઓકે, તો હી હેડ રીચ્ડ, રીચ્ડ એટલે પહોંચવું થાય, રીચ એટલે પહોંચવું થાય, અને રીચ, રીચ અંગ્રેજી ભાષામાં બે છે ઓ ભાઈ, એક આર આઈ સી એચ છે અને એક આર ઈ એ સી એચ છે. આ રીચ એટલે શું થાય? પૈસાદાર થાય, અને આ રીચ એટલે પહોંચવું થશે. ઓકે, હવે હાર્દિક દડો ફેંકશે. ચલો વર્તમાન થઈ ગયું, ભૂતકાળ થઈ ગયું, હવે ભવિષ્ય આવ્યું. તો ભવિષ્ય તો સાવ સિમ્પલ છે, એકદમ સિમ્પલ રીતે એના વાક્યો બનતા હોય છે, બરોબર છે? એક સિમ્પલ રીતે ભાઈ, આમાં પહેલા તો ખબર પડી જવી જોઈએ, સબ્જેક્ટ ભવિષ્ય હોય એટલે વિલ કા શેલ, તો આવે, આવે અને આવે જ, આ હંમેશા યાદ રાખવાનું. વિલ પ્લસ વી વન પ્લસ ઓબ્જેક્ટ. હવે અહીંયા શેલ નો ઉપયોગ તમે કહેશો કેમ તમને દર્શાવ્યું નહીં, પણ શેલ નો ઉપયોગ મોડર્ન જમાના પ્રમાણે હવે બહુ ઉપયોગ થતો નથી. પહેલા જમાનામાં બહુ ઉપયોગ કરતા હતા, અને કરતા, તમને હું જાણકારી માટે કહી દઉં કે એવા બે પ્રોનાઉન છે, એક આઈ અને વી, આ બે સાથે જ તમે શેલ નો ઉપયોગ કરી શકો, બાકી કોઈ સાથે તમે શેલ નો ઉપયોગ ન કરી શકો. હા, તમને પછી આની સાથે વિલ નો ઉપયોગ કરી શકો છો, બરોબર છે? આઈ વી સાથે તમે બંને નો ઉપયોગ કરી શકો. તો શા માટે આપણે માથાકૂટ કરવી જોઈએ ભાઈ? બધા સાથે આપણે વિલ નો ઉપયોગ જ કરવો જોઈએ. હવે હાર્દિક, હાર્દિક એટલે શું થઈ ગયું ભાઈ? સબ્જેક્ટ થઈ ગયું. તો હાર્દિક વિલ થ્રો થશે. વિલ થ્રો શું? તો કે દડો. દડો એટલે બોલ, બરોબર છે? તો પેલા હાર્દિક એ સબ્જેક્ટ છે, વિલ એના પછી વિલ મૂકી દીધો, એટલે આ થઈ ગયું સહાયકારક ક્રિયાપદ અથવા તો હેલ્પિંગ વર્બ. એની પછી તરત જ ક્રિયા મૂકવી પડે, ક્રિયા ફેંકવું થશે, ફેંકવું એટલે થ્રો થશે, અને એના પછી તરત ઓબ્જેક્ટ, ઓબ્જેક્ટ એટલે ધ બોલ, બરોબર છે? એટલે વાક્ય છે હાર્દિક, થેન્ક યુ ભાઈ, છાબજ વયુગ્ય છે, હાર્દિક વિલ થ્રો ધ બોલ. સમજાઈ ગયું? હાર્દિક છે એ દડો ફેંકશે. હવે કદાચ એમ કીધું હોત તો હાર્દિક દડો ફેંકે છે, તો અહીંયા વિલ નું આવે ભાઈ, તો એમ આવે કે હાર્દિક થ્રોઝ, કારણ કે ફેંકે છે વર્તમાન કાળ છે, અને થ્રો છે ક્રિયાપદ નું મૂળ રૂપ છે. તો હાર્દિક ત્રીજો પુરુષ એકવચન છે, અને એની પાછળ એસકેએચ વાળું રૂપ લાગે. જો આવી રીતે તમે શીખશો, આવી રીતે તમે પ્રેક્ટિસ કરશો, તો વાક્ય પરફેક્ટ બનશે, બરોબર છે? નહીતર પરફેક્ટલી કામ નહીં કરે, અને તમને અંગ્રેજી શીખવામાં તકલીફ તો જ પડશે. એટલે આ વસ્તુ દરેકે ધ્યાનમાં રાખવાની રહેશે. હાર્દિક વિલ થ્રો ધ બોલ, પછી હાર્દિક દડો ફેંકી રહ્યો હશે એવું કીધું હોય તો આ ચાલુ ભવિષ્યકાળ થઈ ગયું. ચાલુ ભવિષ્યકાળ હાર્દિક વિલ બી, અને એની સાથે આઈએનજી વાળું રૂપ આવે. ખાલી તમારે યાદ કેટલું રાખવાનું છે ભાઈ? આટલું જ. સબ્જેક્ટ પછી શું આવે, ઓબ્જેક્ટ ની વચ્ચે પેલા શું આવે, આ બે વસ્તુ યાદ રાખી લેશો, એટલે જીવનમાં કોઈ દિવસ તકલીફ પડશે નહીં. વિલ પ્લસ વી વન અને વિલ બી પ્લસ આઈએનજી, આ ચાલુ ભવિષ્યકાળ આવે. જો અહીંયા રહ્યો છે, હવે આપણે અત્યાર સુધીમાં રહ્યો છે એવું હતું તો એમિઝાર સાથે આઈએનજી, રહ્યો હતો એવું હતું તો વોઝવર સાથે આઈએનજી, અને રહ્યો હશે એવું એટલે વિલ બી સાથે આઈએનજી. આટલું યાદ રહે કે ન રહે, સિમ્પલ વસ્તુ છે. ચલો, હાર્દિક કે દડો ફેંકી દીધો હશે, તમે અહીંયા લેવા જશો તો ભાઈ એને ફેંકી દીધો હશે. તો અહીંયા જો દડા ફેંકવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે, તો આ પૂર્ણ ભવિષ્યકાળ થઈ ગયું. જો દડો, હાર્દિકે દડો ફેંકી દીધો છે તો વર્તમાન કાળ, તો હેવેઝ સાથે વી થ્રી. હાર્દિકે દડો ફેંકી દીધો હતો તો હેવેઝ સાથે, હેડ સાથે વી થ્રી, અને હાર્દિકે દડો ફેંકી દીધો હશે તો વિલ હેવ સાથે વી થ્રી આવશે. સમજાઈ ગયું? આટલી વસ્તુ યાદ રાખવાનું રહેશે. એટલે હાર્દિક વિલ હેવ થ્રોન ધ બોલ, આવી રીતે વાક્ય બનશે. ચલો, હવે આ લાઇક નું પાછું એવું, જે લોકોએ લાઈક નથી કરી હજી એ લાઈક કરી દેશે ઝડપથી ઝડપથી ઝડપથી.
ઓકે હવે આગળ વધીએ પછી અહીંની સ્લાઇડ આવી ગઈ છે ચલો હવે આપણે અંગ્રેજીમાંથી ગુજરાતી આ સાવ સહેલું છે આમાં ફટાફટ આવડશે જોજો અને આમાં હું કાંઈ લખીશ નહીં અને કાંઈ બોલીશ નહીં તમારે જ જવાબ દેવાના છે ચલો આઈ હેવ અ પેટ કેટ આઈ હેવ અ પેટ કેટ પેટ એટલે પાલતુ થાય કેટ એટલે તમને બધાને ખબર છે બરોબર છે અને આઈ હેવ ચલો ફટાફટ જવાબ દેવાનો છે કે આનું ગુજરાતી શું થાય ઝડપથી ચલો ચલો ઝડપથી મારી પાસે પાલતુ બિલાડી છે નમુ કમાણી બા સાચી વાત છે બરોબર છે મારી પાસે પાળેલી બિલાડી છે એવો દેશી ગુજરાતી મારી પાસે પાલતુ બિલાડી છે બંને સાચા છે બધા આન્સર સાચા છે જો હવે અહીંયા પાસે છે એમ કીધું છે અહીંયા માલિકી દર્શાવે છે કે મારી પાસે છે એવી રીતના તો આઈ હેવ કીધું છે આઈ સાથે હેઝ તો આવે નહીં હવે અહીંયા કદાચ એમ હોત તો આઈ હેડ અ પેટ કેટ તો એમ થઈ જાય કે મારી પાસે એક બિલાડી હતી પાલતુ અને આઈ એમ કીધું હોત તો આઈ વિલ હેવ તો એમ થઈ જશે કે મારી પાસે એક પાલતુ બિલાડી હશે ખાલી હેલ્પિંગ વર્બનો જ મામલો છે હવે આમાં જો આમાં ક્રિયાપદ તો ક્યાંય આપ્યું નથી એટલે જ્યારે ક્રિયાપદ નું આપ્યું હોય ને ત્યારે જ્યારે સહાયકારક ક્રિયાપદ હોય ને ઈ જ એના હેલ્પિંગ હોય ઈ જ મુખ્ય ક્રિયાપદ હોય એટલે આ વસ્તુ દરેકે ધ્યાનમાં રાખવાનું રહેશે મારી પાસે એક બિલાડી હશે અને ઘણા વાક્ય પછી આનું કદાચ મેં એમ કીધું કે મારી પાસે એક બિલાડી હશે એનું વાક્ય પછી ઘણા એમ બનાવે આઈ એમ અ ફેટ કેટ અરે હું એક પાલતુ બિલાડી છું એમ હે હું એક અરે નો બને ભાઈ આ તમને અસ્તિત્વ દર્શાવે છે એટલે એમિઝાનનો ઉપયોગ ન કરો હે વેઝનો ઉપયોગ કરો એ માલિકી દર્શાવે છે બરોબર એટલે આ વસ્તુ છે એ દરેકે ધ્યાનમાં રાખવાની રહેશે ચલો નેક્સ્ટ શી હેઝ રિટન અ પોએમ ચલો હવે પાછો અહીંયા જુઓ તો હે હતું અહીં હેઝ એવું છે ચલો આનું પાછું કેમ થશે એ પાછા લોચાવાલા હે મારી પાસે પાલતુ બિલાડી છે આ લઈ થઈ ગયું મારી પાસે એક બિલાડી ઝાડી તેણીએ કવિતા લખી તેણીએ કવિતા લખી તો તેઓએ કવિતા લખી લીધી છે લખી દીધી છે આઈ લવ યોર વિડીયોઝ સર થેન્ક યુ સો મચ હવે જો અહીંયા હેઝ આવ્યું એની સાથે વી3 નું રૂપ આવ્યું એટલે પૂર્ણ વર્તમાન કાળ છે ને આમાં ક્રિયા થાય છે તેની પાસે એક પોયમ છે એમ ન થાય બરોબર છે અહીંયા આની પાસે ક્રિયાપદ છે એટલે ક્રિયા થશે કે તેણીએ એક પોયમ લખી છે આનું મીનિંગ આવો થશે બરોબર એટલે મારો આ એક વસ્તુ તમને હું તમને સમજાવી દઉં અહીંયા આવી જાય ભાઈ ક્યારેક ક્યારેક આ મારું માનતું નથી બરોબર ક્યારેક ક્યારેક થાય આવું ચલો હવે ધ્યાન રાખો શી હેઝ રિટન હવે આ વસ્તુ ક્યારે ખ્યાલ છે ખબર જો તમને ટેન્સિસ નું બધું પ્રોપર જ્ઞાન હોય પ્રોપર માહિતી હોય તો તમે છે ને આવું ક્યાંક ઇંગ્લિશ ની બુક વાંચતા હોય તો એમાં ક્યાંક વાક્ય લખ્યું આઈ હેવ અ પેટ કેટ તરત તમને ખબર પડે કે ભાઈ આનું ગુજરાતી કેમ કરવું ખબર પડે કે ન પડે શી હેઝ રિટન અ પોએમ બરોબર છે તો તરત ખબર પડી જાય કે ભાઈ અહીંયા એમ ન લખવાય પણ ઘણા આનું ગુજરાતી કેમ કરે શી હેઝ રિટન અ પોએમ તેણી પોએમ લખે છે ન થાય ભાઈ તો લખે છે તો એમ એમ લખે શી રાઇટ્સ અ પોએમ તો લખે છે એમ થાય એટલે જેમ હેલ્પિંગ વર્બ વાપરેલા હોય એનું કઈક મહત્વ હોય ભાઈ એમ નામ કે આ બધું અલગ અલગ બાકી વાક્ય બધા સરખા જ હોય પણ એ હેલ્પિંગ વર્બ બદલે ક્રિયાપદ બદલે એટલે એનું મીનિંગ પણ બદલે સમજી ગયા આ વસ્તુ દરેકે ધ્યાનમાં રાખવાની રહેશે તો અહીંયા આ ધ્યાનમાં રાખો રામ ઇઝ ટેલિંગ અસ સ્ટોરી ચાલો આનું વાક્ય ઝડપથી કહેશે બધા રામ ઇઝ ટેલિંગ અ સ્ટોરી તમે વાક્ય ટાઈપ કરો અને જેને વાક્ય ટાઈપ થઈ ગયું એ વિડીયોને લાઈક કરી દેશે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશે હજી જે લોકોએ નથી કરી એ લોકોએ ફટાફટ કરી દેવાનું છે ઝડપથી ઓલ વિડીયો આર બેસ્ટ નાઇસ ટીચિંગ રૂપા ગોયલ થેન્ક યુ રામ અમને વાર્તા કહે છે થોડુંક વાક્ય સાચું છે પણ આમ થોડુંક ટેકનિકલી ખોટું કહેવાય રામ વાર્તા કહે છે તમે જરાક જોજો અહીંયા જરાક જોજો હું તમને હિન્ટ આપી દઉં
પ્રોપર ગુજરાતી જોઈ છે. રામ અમને વાર્તા કહે છે, રામ અમને વાર્તા કહી રહ્યો છે. મિશન એમબીબીએસ નો આન્સર સાચો છે કે રામ અમને વાર્તા કહી રહ્યો છે. નાગર નિરૂપાનો પણ આન્સર સાચો છે, બરોબર. જો આ ઇઝ ટેલિંગ છે એટલે જે હમણાં જ કીધું એમિઝાર વોઝવર્ડ સાથે આઈએનજી હોય તો રહ્યો રહી. તમે વાક્ય આને ઘણા એમ કહે છે કે રામ વાર્તા કહે છે, પણ પ્રોપર એનું ગુજરાતી એમ થાય કે અત્યારે કહી રહ્યો છે અને કહે છે એમ કહી શકો, પણ આપણું પ્રોપર ગુજરાતી એવું થાય કે રામ વાર્તા કહી રહ્યો છે ભાઈ અત્યારે, બરોબર છે. આ વસ્તુ દરેકે ધ્યાનમાં રાખવાની રહેશે. ચાલો એના પછી આગળ વધીએ. ઉદિત હેઝ સંગ મેની સોંગ્સ. ઉદિત નારાયણ, બરાબર, ઓળખો છો ને બધા. ચાલો, ઉદિત હેઝ સંગ મેની સોંગ્સ. ઝડપથી આન્સર આપશું, આપણે ઝડપથી આન્સર આપશું આનો. રામ એક કહાની કહી રહ્યો છે. ઓકે, થેન્ક યુ. સર, પરફેક્ટ કન્ટિન્યુઅસ પાસ્ટમાં વાંધો આવે છે. આપણા પ્રોપર એનું તમારે ગાઈડન્સ જોતું હોય તો એના દરેક વિડીયો મુકાઈ ગયા છે, બરોબર છે. ઉદિત એ બહુ બધા ગીત ગાયેલા છે. સાચી વાત હો ભાઈ, સાવ સાચી વાત છે. ઉદિતે બહુ બધા ગીત સોંગ ગાયા. ઉદિતે ઘણા બધા, એટલે ડિલીટ થઈ ગયું. ઉદિતે ઘણા ગીત ગાયા છે. આનું ગુજરાતી શું થાય? આ તો સાવ સિમ્પલ છે, સાવ સિમ્પલ. વી વર બેસ્ટ ફ્રેન્ડ્સ. ઝડપથી આન્સર દેને કા, આન્સર દેને કા, આન્સર દેને કા. આપણે પાકા મિત્રો હતા, અમે પરમ મિત્રો હતા. ઉદિતે ઘણા, અચ્છા, ઉદિતે ઘણા, હજી ઉદિત વાળું ચાલે છે. અમે પરમ મિત્રો હતા, અમે સારા મિત્રો હતા. વાહ, મને આ એક વસ્તુ ગમી. મને એમ હતું કે હમણાં એમ કે છે કે અમે સારા મિત્રો છીએ એવું એક વાક્ય આવશે, પણ હજી આવ્યું નથી. ખબર પડી કે ભાઈ અહીંયા કરતા પછી વોઝવર હોય ને, એટલે હતો હતી હતા જ થવું જોઈએ. અહીંયા એમિઝાર હોય ને તો છે છીએ છૂછા છું એવું જ થવું જોઈએ. વિલ હોય એટલે હશે થશે બનશે આવું જ થવું જોઈએ. આ એક વાર કન્સેપ્ટ અહીંયા છપાઈ ગયો ને ઇધર, એટલે ટેન્શન લેને કાર નહીં, સબ કુછ સમજ મેં આ જાયગા. રેડી? તો અમે ખૂબ સારા મિત્રો હતા. મધુરીમાં ડઝ નોટ લાઈક ટી, મધુરીમાં ડઝ નોટ લાઈક ટી. ચલો ઝડપથી કોણ આન્સર આપશે ફર્સ્ટ? હુ વિલ વિન ધ રેસ એન્ડ હુ વિલ ગિવ મી ધ ફર્સ્ટ આન્સર ઓફ ધીસ સેન્ટેન્સ? આઈ એમ વેઇટિંગ ફોર યુ. મધુરી માએ ને ચા પસંદ કરતો નથી, મધુરી માને ચા ગમતી નથી. સાચી વાત છે, નથી ગમતી ભાઈ, નથી ગમતી મધુરી માને ચા ગમતી નથી. ચાલો, સાચી વાત છે, મધુરી માને ચા પસંદ નથી, ચા ગમતી નથી એ તમે કહી શકો છો. તો આ સાચો આન્સર છે. અને હવે અહીંયા જો પસંદ નથી એટલે અહીંયા ડઝ નોટ હેવ. હવે મધુરી માને ચા પસંદ નહોતી, અથવા તો ચા નથી ગમતી, અથવા તો ચા નહોતી ભાવતી, તો એમ કહી શકો કે અહીંયા ડીડ નોટ લગાડી શકો. અને મધુરી માને ચા નહીં ભાવે તો અહીંયા તમે વિલ નોટ લગાડી શકો. આટલી જ વાર છે ભાઈ. અહીંયા એમ છે અમે સારા મિત્રો છીએ તો અહીંયા ખાલી આ લગાડી દો, વી આર બેસ્ટ ફ્રેન્ડ. અમે સારા મિત્રો હશું તો અહીંયા વિલ બી લગાડી દો, વી વિલ બી બેસ્ટ ફ્રેન્ડ્સ. સિમ્પલ વસ્તુ છે ભાઈ, કાંઈ એટલે કાંઈ નથી. સમજાય છે બધું? ડી ટુ ડી સમજાતું હોવું જોઈએ. ચલો એના પછી આગળ વધીએ. I read કે રીડ ધી સ્ટોરી યસ્ટરડે. હવે મને અહીંયા કહેશો આને વચાય શું? અહીંયા આર ઈ એ ડી, એને મારે શું વાંચવું જોઈએ? કોને ખબર છે કે આ આર ઈ એ ડી છે એને મારે શું વાંચવું જોઈએ આ વાક્યમાં? પહેલા મને એનો આન્સર આપો.
રેડ વચાય, યસ સાચી વાત છે, રેડ વચાય. શું કામ રેડ વચાય તમને કહી દઉં કે જ્યારે V2 અને V3 ત્રણેય જો આ સ્પેલિંગ છે ને V1 V2 V3 ત્રણેય ના READ જ થાય, પણ V2 અને V3 એને રેડ વચાય છે. તો તમને એમ થાય સાહેબ કેમ ખબર પડે કે આ V2 છે? અરે આ ખબર પડી જાય ભાઈ, યસ્ટરડે છે. તો યસ્ટરડે છે એમાં ભૂતકાળનું રૂપ આપેલું હોય, તો અહીંયા જો સબ્જેક્ટ પછી સીધું ભૂતકાળનું રૂપ છે, એટલે આ વસ્તુ દરેકે ધ્યાનમાં રાખવાની રહેશે. બરોબર છે? એટલે આનો મીનિંગ થાય આઈ રેડ ધી સ્ટોરી યસ્ટરડે, મેં કાલે આ વાર્તા વાંચી. વાહ, હેત ગેમિંગ સાચો આન્સર છે. મેં ગઈકાલે વાર્તા વાંચી, મેં ગઈકાલે વાર્તા વાંચી, બહુ સાચી વાત છે અને સારી વાત છે અને સાચી વાત છે. ચાલો એના પછીનું નેક્સ્ટ. મયંક ડીડ નોટ હેવ મની, મયંક ડીડ નોટ હેવ મની. અહીંયા ડીડ આવ્યું છે, ધ્યાન રાખજો. મયંક ડીડ નોટ હેવ મની તો શું થશે? મયંક ડીડ નોટ હેવ મની, મયંક પાસે પૈસા ન હતા, સાચો આન્સર છે. બરોબર છે? નહીં, મયંક પાસે પૈસા નથી એમ ન થાય, એ ખોટો આન્સર છે. જો મયંક પાસે, એમ કીધું મયંક ડઝ નોટ હેવ મની, તો એનો મીનિંગ થાય મયંક પાસે પૈસા નથી. અહીંયા ડીડ આવ્યું છે, ભૂતકાળ થઈ ગયો. મયંક ડીડ નોટ હેવ મની એટલે એનો મતલબ શું થઈ ગયો? એ ભૂતકાળ થઈ ગયું. બરોબર છે? કે એની પાસે નહોતા. એના પછી નિવા ઇઝ હિઝ સિસ્ટર, નિવા હિઝ સિસ્ટર. ચલો ઝડપથી આન્સર આપો ફટાફટ. નિવા ઇઝ હિઝ સિસ્ટર, ઝડપથી આન્સર આપીશું. મયંકની પાસે પૈસા નહોતા, હાલો એ સાચી વાત છે. નિવા ઇઝ હિઝ સિસ્ટર, આનો મીનિંગ શું થશે? નિવા તેણીની બહેન છે, કે તેની બહેન છે, તેણીની બહેન ને તેની બહેન છે. વાહ, લગભગ બધાના આન્સર સાચા છે. બહુ આજે ગમ્યું અને આજે આમાં ઘણા બધા સર સ્પેશિયલ જવાબ આપવા ગુજરાતી કીબોર્ડ લગાવ્યું. સાચી વાત છે, થેન્ક યુ ભાઈ આટલું કર્યો. નિમા તેની બહેન છે, નિવા, ઓકે, બહુ સાચી વાત છે, બહુ. હવે ફાઇનલી આપણો આજનો આમ જોવો તો સેશન પૂરો થઈ ગયો, પણ ઘણા બધા લોકો અહીંયા 10મા અને 12મા ના વિદ્યાર્થીઓ બેઠા હશે. બરોબર છે? એને ખાસ એક નમ્ર વિનંતી કે આપણા જે પેપર સેટ આવી ગયા છે, બરોબર છે, ધોરણ 10 ધોરણ 12 સાયન્સમાં હોય કે કોમર્સમાં હોય, એમાં ઇંગ્લિશના પેપર મેં કાઢ્યા છે, દેવસત્ય પેપર સેટ છે. બરોબર છે? જે કોઈને વધારે જાણકારી મેળવવી હોય એ તમે મને આ નંબર ઉપર મેસેજ અથવા તો ફોન કરી શકો, 9727292392. જેટલા લોકો પહેલી વાર હોય એ લોકો આ નંબર સેવ કરી લેવાનો, મારો નંબર છે. બરોબર? આ નંબરમાં તમે મેસેજ કરી શકો, તમારે કોઈ પણ પ્રકારની હેલ્પ જોઈતી હોય તો તમે આમાં હેલ્પ લઈ શકો છો. બરોબર છે? એટલે આ વસ્તુ દરેકે ધ્યાનમાં રાખવાની રહેશે. બરોબર? તો જેટલા લોકો છે તમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈ હોય તો એમને પણ કહી દેજો કે દેવસત્ય પેપર સેટ છે એ કોઈ પણ વ્યક્તિ લઈ શકે છે, અને આ ચેનલ ઉપરથી એની પ્રાઇસ અને ફ્રી હોમ ડિલિવરી છે, તમને ઘરે મળી જશે, ક્યાંય લેવા જવાનું નથી. તમારે ખાલી આ નંબર ઉપરથી પ્રોસેસ જાણી લેવાની છે. શું પ્રોસેસ છે એ તમને પ્રોસેસ ત્યાં કહી દેવામાં આવશે, એટલે ખાસ એક વસ્તુ ધ્યાનમાં રાખવાની રહેશે. બરોબર છે? જેટલા લોકોએ લાઈક નથી કરી એ લાઈક કરતા જશે ફટાફટ. 253 લોકો જોડાયા, સોરી લાઈક થઈ ગઈ છે, 97 લોકો. આમ જોવો તો છેલ્લે સુધી આજે 100 લોકો તો છેલ્લે સુધી હતા, ગમ્યું મને. ચલો તો વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ કે આજે તમને શીખવા મળ્યું હશે ઘણું બધું. બરોબર છે? મજા આવી કે ન આવી? એક વખત જો મજા આવી હોય તો એક જરાક ડાગલો કહી દેજો, અથવા તો આપણી એવી સ્ટાઇલ છે દર વખતે ની જેમ ઓલો ડાગલો આમ કરીને એમ કરે છે ને, એવું એક જરાક મને મોકલાવી દેજો, એટલે હું માની લઉં કે ના ના આજે લગભગ બધા લોકોને મજા આવેલી છે. બરોબર છે? લગભગ બધા લોકોને મજા આવેલી જ હશે, 100% મજા આવી જ હશે, ગેરંટી સાથે મજા આવી જ હશે.
સરસ સરસ. કાલે કેટલા વાગે હશે? જો હવે તમને કાલે કદાચ લેક્ચર હોય અથવા તો ન પણ હોય, કારણ કે કાલે એપ્લિકેશનમાંથી લેવાનો છે, અને હશે તો તમને જાણ થઈ જશે. બપોર જેમ દરરોજ મેસેજ આવે છે આ નંબર ઉપર, તમે તમારો નંબર રજીસ્ટર કરાવી શકો છો જેથી તમને દરેક પ્રકારની માહિતી ત્યાંથી મળતી રહે. બરોબર છે? ફૂલ મોજ સર, વાહ, મોજ આવી ગઈ ને, બસ મોજ આવી જોઈ. ચાલો, બાકી કોઈને કઈ પ્રશ્ન પૂછવા હોય, કેટલા રૂપીસ છે એ તમને આ નંબર ઉપરથી તમને ત્યાંથી બધી ડિટેલ આપી દેવામાં આવશે. બરોબર છે? ટુડે ઇઝ ધ બેસ્ટ લેક્ચર. અરે થેન્ક યુ સો મચ, મજા આવી ગઈ, બસ મજા આવી જોઈ. સરસ સરસ, ઘણા બધા લોકો ક્લેપ કરે છે. સરસ, ચલો હવે હજી મારે જમવાનું બાકી છે. આમાં તમારે ઘણા બધા લોકોને જમવાનું બાકી હશે તો તમે જમી આવો, હું જમી લઉં. સર ટુડે ઇઝ ધ બેસ્ટ લેક્ચર, મોજ આવી છે, વાહ સરસ સરસ. ગ્રુપમાં જોડવા, હા હા, તમે મને આ નંબર ઉપર મેસેજ કરી દેજો કે સર ગ્રુપમાં એડ કરો, એટલે તમે એડ કરી દેવામાં આવશે. બરોબર? અને બધી માહિતી તમને અહીંયા મળી જશે ફ્રી ઓફ કોસ્ટમાં. બરોબર? જ્યારે લાઈવ લેક્ચર હશે, ગમે તે વસ્તુ હોય. ગુડ નાઇટ સર. ઓકે ઓકે, ગુડ નાઇટ બધાને. જમી લ્યો, મેં તો કચોરી ખાધી, વાહ, એકલા એકલા કીધું નહીં તમે અમને. ચાલો તો અહીંયા સુધી રાખીએ છીએ, લાઈક કરતા જાઓ એક વખત. હજી જો 260 છે, થોડીક વધી જાય મને મજા આવી જાય. બરોબર? અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કદાચ ભૂલાઈ ગયું હોય, અને સબસ્ક્રાઇબ એક જ વાર કરવાની, પછી વારંવાર કરતા, હું કહું એટલી વાર કર્યા જતા નહીં. એક વાર લાલ કલરનું બટન હોય, એક વાર દબી દેવાનું, એટલે પૂરો થઈ ગયો. બહુ મજા આવી સર, વાહ. આવી જ મજા લેવા માટે આપણે ખાસ ખાસ અને ખાસ આપણે ચેનલમાં જોડાયેલા રહેજો. લેક્ચર ઘણા બધા આવશે લાઈવ. બરોબર છે? હવે તો એક્ઝામ આવી રહી છે, એટલે એ બધી એક્ઝામના પણ આવશે, અને ઘણા બધા તમામ પ્રકારના લેક્ચર છે એ આવતા જ રહેશે, ચિંતા કરવાની જરૂર નથી. બરોબર છે? ચલો, બાય બાય, ટાટા, સી યુ અગેન.